नमस्कार, नवजीवन ट्रस्ट वती हूँ राम मोरी आप सौनु हार्दिक स्वागत करूँ छू। आप सौ नवजीवन टॉक्स में पधार्या छो। अमारो आ नवजीवन टॉक्स बे वर्ष पूर्ण कर चूक्य छे अने त्रीजा वर्ष में अमे मंगल प्रवेश कर्यो छे। आप सौ जो सको अमे एक ऊंचाई प्राप्त करी छे। अमे एक स्टेप ऊपर आव्या छे। आज एक खास वक्तव्य आज ना एक खास संपादक आम तो संपादन छे ने बहु अद्भुत प्रक्रिया छे। आम संपादन एटले जे गम्य बधु भेगू करी लीधु पछी छापी दीधु ए नहीं। संपादक नु काम मोटा भागे शबरी जेवू छे, एने बहु समझी विचारी ने बहु राखवाना छे। तो एवा बे अद्भुत संपादक अपनी वच्चे पधार्या छे। हूँ सादर निमंत्रण पाठवीश धर्मेन्द्र त्रिवेदी अने ध्रुव प्रजापति ने। आप बने मित्रों मंच पर पोतानु स्थान ग्रहण करो। अपने तालियोना गड़गड़ाट थी आप बने युवा संपादकों युवा सर्जकों इन्हें बधाई दीजिए। हमारे ध्रुव ने थोड़ा बधाई मान आपको पड़े पर धर्मेंद्र भाई हमारे लेखक ना दीकरा जनक त्रिवेदी हमारे नवजीवन लेखक छे एटले हमारा लेखक ना दीकरा एटले एमां अमे ओछू बोलीए तो चाले। तो आज लाड अमारे करवाना छे ध्रुव भाई ने धर्मेंद्र भाई ने, कारण कि एमने गुजराती भाषकों ने लाड थाय एवा बे अद्भुत संपादनों आप्या छे। मारा हाथ में आ बे अद्भुत पुस्तक छे कथा अने कथन अने बीजू छे टेबलेट। आ बे पुस्तक लई गुजराती साहित्य में बने मित्रों आव्या छे। तो सौथी पहला आपणे टेबलेट आज पुस्तक छे एना विषे बात करवाना छे। तो आ सुंदर मजानुं पुस्तक छे टेबलेट। पहला तेनुं नाम टेबलेट केम छे एवो घणा लोको सवाल, घणा तो फेसबुक पर ध्रुवने पूछ्या था कि आनुं नाम शुं। ए बिचारो बहु आम विनम्रताथी कहेतो तुम पुस्तक वाँचो ने तमने जवाब मळी जशे के नाम टेबलेट केम छे। वगर पाणीए टेबलेट उतरी गई એટલે આપણે બે મિનિટ મેગી વાળા હવે થઈ ગયા છે બધા તાત્કાલિક જાણી લેવું છે। ટ્રેન લગભગ 11 વર્ષ થયા છે વાતને। ભરત મહેતા ભાવનગર પધાર્યા હતા ભારતીય સાહિત્યમાં ટ્રેન એ વિષય ઉપર વાત કરવા માટે। ભાવનગર ગદ્ય સભાનો એક વિશેષ ઉપક્રમ હતો એ આખું એ લેક્ચર મને શબ્દશ યાદ છે। એટલે હું આમ ભરતભાઈના અવાજના આખો લેક્ચર ફરી બોલી શકું એટલો એ મને યાદ રહી ગયો ભારતીય સાહિત્યમાં ટ્રેન। તો આ ટ્રેન ને ગુજરાતી સાહિત્ય સાથે બહુ અદ્ભુત ગરબો છે। હું જરા ટ્રેન બોલું છું તો એક આખી પેઢી માટે ટ્રેન તો કેટલો રોમેન્ટિક જગ્યા છે। આપણે ટ્રેન બોલીએ છીએ એટલે આપણને જા સિમરન જા જિલેબની જિંદગી દેખાય, આપણને છોકરી દેખાય જે પોતાના બોયફ્રેન્ડ પાસે જવા માટે નીકળી છે અને ટ્રેનમાં એક નિષ્ફળ બિઝનેસમેનને કહી રહે છે કે બચપન સે ભાઈ ગોળ મુજે શાદી કરને કા બડા શોખ થા, એટલે 24 મિનિટની ગીત આપણને યાદ આવે બરાબર। અમિતાભ બચ્ચનને એ તો સ્મૃતિઓ પણ જોડાયેલી છે સિનેમા અને સાહિત્ય બંને ટ્રેન ને પોતપોતાની રીતે લાડ કઢાવ્યા છે। મને રાવી બાર યાદ આવે ગુલઝારની કથા, મને અમૃતા પ્રીતમ યાદ આવે જે ભાગલા પડ્યા છે અને એ ટ્રેનમાં અંધારામાં એ ગર્ભવતી અમૃતા પ્રીતમ ટ્રેનમાં બેસીને આવી રહેશે, સડકના ખેતરો જોઈ અને વિચાર આવે છે હું ફરી બારિશાને કબરમાંથી જગાડું અને એને કહું કે તું ફરી લખ, કારણ કે અત્યારે આટલી બધી હીરની જરૂર છે, તમે રાંઝાઓની લાશના ઢગલા પડ્યા છે। તો ટ્રેન સાથે મને અમૃતા પ્રીતમ યાદ આવે છે। હું જ્યારે ટ્રેન બોલું છું ત્યારે મને સુબોધ ઘોષની વાર્તા યાદ આવે છે, જાગૃતિકા કરીને વાર્તા જેના પરથી ગુલઝારે ઇજાઝત નામની ફિલ્મ બનાવી। એક અજાણા સ્ટેશન ઉપર બે લોકો બે પાત્રમાં તોડતી પોણા બે પાનાની વાર્તા છે, એના પર અદ્ભુત ઇજાઝત નામની ફિલ્મ ગુલઝારે બનાવી છે। પેલી નાયિકા કહેતી હોય પર્સમાંથી લાઇટર કાઢીને કે તુમારી ભૂલને કી આદત નહીં ગયો મેરી રખને કી। તો આ આ ટ્રેન સાથે જોડાયેલી કથાઓ છે। ટાગોરે ટ્રેન સાથે કેટલીક અદ્ભુત વાર્તાઓ લખી છે અને હું ગુજરાતમાં જ્યારે આવું છું ત્યારે મને સીધી શ્વાસવાળીમાં ટ્રેન વિનય સંતાણી યાદ આવે। વિનય સંતાણી તો ટ્રેનને બહુ લાડ કઢાવ્યા છે। મને ઉથાર યાદ આવે છે, મને મેઘાર યાદ આવે છે જે બદમાશ આપણને કહેતા હોય ભાવકને કે આ એક એવા માણસને એક માણસ પોતાની પત્નીને બાળકો ભણાવીને ગયો છે જે બદમાશ છે। એટલે કેટલી બધી મને હિમાંશી બેન યાદ આવે છે સામેવાળી સ્ત્રી। તો આ બધી વાર્તાઓ સાથે ધ્રુવ ગુજરાતી વાર્તાઓમાંથી પસાર થયો છે, એવી ગુજરાતી વાર્તાઓ જેને ટ્રેને કાંખમાં તેડી છે। વાહ
અને ધ્રુવના અનુભવો આપણે જાણવા છે કે તું ભાઈ આ ટેબ્લેટ જેને હાથમાં લીધું ત્યારે બરાબર ચાર્જિંગ થયું હતું કે નહોતું થયું, કઈ પાવર કટ તને નડ્યો હતો કે નહીં, તો એની જે મીઠી મૂંઝવણો છે એના વિશે આપણે વાત સાંભળવી છે. તો હું ધ્રુવને સાદર વિનંતી કરું. ધ્રુવને છે ને મારું ફેસબુક મોટા ભાગે પરબ તરીકે ઓળખે છે. એક પરબ હોય જ્યાં તમને તરસ્યા હોય તમને પાણી પીવાનું મન થાય, એટલે આ અઠવાડિયે મને કંઈક સારું વાંચવું છે પણ મને કંઈ સૂઝતું નથી તો તમારે ધ્રુવનું અકાઉન્ટ ખોલું. તો તમને ખબર પડે કે ગુજરાતી સાહિત્યમાં હમણાં ઉત્તમ વાંચવા જેવું શું છે તો એ ચાળી ચાળી અને ધ્રુવ અને મયુર ખાવડું બંને ઉગતા જ હોય છે. એટલે ધ્રુવને એ રીતે હું ગુજરાતી સાહિત્યમાં વર્તમાન પરબ તરીકે એના અકાઉન્ટને હું ઓળખું છું. તો એવો સાક્ષર અને જાગૃત અંડર 25 નો મારા બીજો વક્તા છે જેની ઉંમર હજી 25 વર્ષ પણ ન થઈ હોય. રામેશ્વર ભટ્ટ અમારા ત્યાં અદભુત વાત કરીને ગયા હમણાં બે અઠવાડિયા પહેલા. એ 22 વર્ષના એ વક્તા હતા અને હવે હું આ 23 વર્ષના વક્તાને વિનંતી કરું છું કે આપ આવો અને ગુજરાતી સાહિત્ય જ્યાં પ્રેમ સાથે જોડાયેલું છે એના તમારા અનુભવો આ ટેબ્લેટ પુસ્તકની સાથે છે અમારી સાથે વહેંચો. અમે બધાએ ટિકિટ લઈ લીધી છે, અમારા બધા પાસે પ્લેટફોર્મ પર સામાન છે. આવો ધ્રુવ, અમને તમારી પ્રેમમાં બેસાડો. સૌપ્રથમ નવજીવનનો આભાર, મને મારી ગમતી વાત કરવા માટેની તક આપી. વાત શરૂ કરું એ પહેલા કોમરેડ જનક ત્રિવેદીને લાલ સલામ. એ માણસ ન હોત તો આ ટેબ્લેટ ના હોત. મારી વાત હું થોડી પૂર્વ ભૂમિકા સાથે શરૂ કરીશ. એટલે સંપાદનની જે પ્રોસેસ છે એટલે હું રેલવે જેવા તત્વ સાથે જ કેમ જોડાયો? આપણી આજુબાજુ તો ઘણું બધું છે પણ હું રેલવે સાથે જ કેમ જોડાયો તેના થોડી પૂર્વ ભૂમિકાઓ છે અને પછી હું ટેબ્લેટ સાથે તમને લઈ જઈશ. આ મંચ ઉપરથી ગુલામ મોહમ્મદ શેખ, કિરીટ દુધાક, હર્ષદ ત્રિવેદી, મહેન્દ્રસિંહ પરમાર જેવા વક્તાઓ બોલ્યા છે ત્યાં મને મંચ મળ્યું એને મારું સદભાગ્ય ગણું છું. આ મારી જવાબદારી છે. પણ આપણી જ્યાં વાત શરૂ કરીએ છીએ પહેલાં એક તમને આનંદના સમાચાર આપું. કાઠિયાવાડને સેમી બુલેટ ટ્રેન મળી છે આજે અને આ વાત શરૂ થાય છે એટલે એનો પાવો વાગી ચૂક્યો છે અને મારી વાત પૂરી કરી છે એટલે સિક્સરનો સુરેન્દ્રનગરે ગાડી ઉભી હશે. એટલે રેલવે સાથે કદાચ હું એમ થયું કે કદાચ હું મોડો ઉઠ્યો હોઉં તો મારા ઘરેથી 5:45 આણંદથી હું મને અવાજ આવે એટલે ઊઠી જાઉં છું. એ રેલવે સાથે મારો આ સંબંધ છે. તો અહીંયા જે વાર્તાઓ મુકાઈ છે પહેલા એ પહેલાં ઘણું વાંચન થયેલું પણ એ વાંચન થોડુંક મિક્સ હતું. શિષ્ટ સાહિત્ય એટલે શું કહેવાય એની મને ખાસ ખ્યાલ નહોતી. ધર્મેન્દ્રભાઈના સંપર્કમાં આવવાનું થયું. એ માણસનો આભાર કે મને સાચું સાહિત્ય શું એ સમજતા શીખવાડ્યું અને એ સમજણ વખતે એ માણસે મને જરાય ભલક ના આવવા દીધી કે જનક ત્રિવેદી મારા પિતાજી છે ને એમણે રેલવેની વાર્તાઓ લખી છે. એટલે ફેસબુક પર કે કોઈ વેબસાઇટ પર હું ફેંકતો હતો, હા અકાદમીની વેબસાઇટ ઉપર હું ચોપડીનું નામ ફેંકતો હતો ને મને ભળતું નામ લાગ્યું. એટલે મેં પૂછ્યું, મેં કીધું જનક ત્રિવેદી કોણ? એટલે કે એ મારા પિતાજી. તો મેં કીધું અત્યાર સુધી કેમ ના કીધું? એ તો કે તું શોધ ને એમ. પછીથી મળ્યા તો ઠીક છે, હું કહું છું 1.5 કલાક માથું ખાધું હતું. એટલે કોઠીથી લઈને છેક ખીજડિયા સુધીનું બધું અમે ફેંદી લીધું 1.5 કલાકમાં. એમાં ઉડડ પડી પણ ખરી ને સાંધાવાળા જેઠાલાલ પણ ખરા. એટલે અને એ વખતે મને મારી એ બર્થડે પર બાવળો આવનાર ગિફ્ટ મળેલી. એટલે પછી હું મારા રૂમમાં રેલવે વાંચતો હતો. પછી ખબર પડી કે યસ, વાર્તા આને કહેવાય એ જનક ત્રિવેદીથી ખ્યાલ આવે. પછી તો બીજા ઘણા વાર્તાકારો સુધી પહોંચવાનું થયું. અને મજાની વાત એ થઈ કે એ વખત એ જરસામાં ધર્મેન્દ્રભાઈ થકી જયંત મેઘાણીનો પરિચય થયો. અને પછી ખબર પડી કે ગુજરાતી ભાષા આટલી મહાન પણ છે. એટલે એ વખતે ખ્યાલ હતો પણ જે મારો જે દ્રઢ થયો મનમાં કે ગુજરાતી ભાષા એટલે આ એમ, એ કેવી સ્થાનિક ભાષા જે આટલો બધો વૈભવ ધરાવે છે. એટલે એ વખતે 18 વર્ષનો હતો.
જે પર્સનલ ઓળખે છે એને ખબર છે કે હું ફોન કરીને બહુ ત્રાસ આપું છું. જૈનભાઈને ફોન કરેલો, કોરોનાનો સમય હતો, મળી શકવાનો અવકાશ નહીં, પોણો પોણો કલાક મને વાતો કરે, ભાઈ આપણી પાસે આવી છે, તમારે સાચા શબ્દો શોધવા તો આ કોષ ફેંદવો, આ કોષ ફેંદવો, ખિસ્સા કોષ જોડે રાખવો, વાંચવાનું ના ખબર પડે તો સ્ટોપ કરવું, વિચારવું પછી વાંચવું, આ બધું જ્યારે મને કહેતા હતા ત્યારે મને વાંચવાનું બહુ ખબર જ નહીં. એ બંજર જમીનમાં બીજ પડેલા, પછી એ ગયા, એ મારા જીવનનો સૌથી મોટો ખટકો. અને બીજું એ કે એ ગયા તો ગયા પણ મારા માટે ખાતર પાણીની વ્યવસ્થા કરતા ગયા. એટલે ખાતર પાણીની વ્યવસ્થા જે થઈ એટલે પછી આ ટેબ્લેટ આવી. પછી તો ઘણા એ ગાડીના ઘણા ડબ્બા જોડાયા મારી પાસે. અને આ બધું જે સમજાયું એ મોડેથી સમજાયું, અને ભલે મોડેથી સમજાયું પણ મજા પડી. ઉંમર 18ની હતી એટલે એસવાયમાં હતો. પ્લેટફોર્મ પર ગાંધીનગરમાં ઘણા બધા ફરવાના સ્થળ છે એટલે હું મેં પ્લેટફોર્મ પકડ્યું. મારે ભાઈબંધ હું તમને થોડુંક કહું કે રેલવેને હું દૂધ પહેલાં એ લૂંટારી ગણતો કે રેલવેમાં બેસી એટલે લૂંટાઈ જવાય, બધી ગાડીઓમાં યુપીના ભૈયા હોય એ આપણને લૂંટી લે. એટલે મેં 23 વર્ષ સુધી રેલવેમાં બેઠો જ નહીં, ડબ્બા સુધી પણ ના ગયો. પછી અચાનક એક દોસ્ત આવ્યો, ખેંચી ગયો, ચાલ જઈએ, ગયો. એકવાર મહેન્દ્રસિંહ પરમારનો ફોન આવ્યો કે એટલે એ મને પલિત કહેતો કે પલિત શું ક્યાં છો એમ. મેં કીધું સ્ટેશન. એટલે કે કોણ મૂકવા આવ્યો? કીધું નામ છો તો કે રૂમમાં જે રેલવેની વાર્તા વાંચે છે ત્યાં જઈને વાત ને. તો મેં કીધું તો શું થાય? તો કીધું વાંચી દો પછી વાત, બીજા દિવસે પહોંચ્યો બાવળો વાવના લઈને પાછો. વાર્તા ખોલી, સાંતાવાડા જેઠાલાલ ગોરધાની નોકરીનો છેલ્લો દિવસ, મોટેથી વાંચી આવડે એવી, સમજાયું? આ તો બહુ મજા પડે છે. પછી એ ક્રમ આખરા દિવસે શરૂ થયો, સોમવારે જાઉં તો બુધવારે, મંગળવારે જાઉં બુધવારે જવાનું, એ રીતે એ રીતે. અમે એવું કરતા 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 અમારી વાત આખી આવે છે એક આખી પ્રવૃત્તિ પર, અને પ્રવૃત્તિ અમારી પાટાપટ, જ્યાં ગુજરાતી ભાષાનું કષ્ટદાર ગદ્ય વંચાયું અને મન પડી તો અમે હરખથી ચીસો પાડીને બી ઉજવ્યું. એ પ્રવૃત્તિ એટલે એ પ્રવૃત્તિ કે જ્યાં ગુજરાતી ભાષાના વાર્તાકારોને અમે સામૈયા કર્યા છે. અતિશયોક્તિ ન કરતા પણ અમને ખબર પડી કે આપણે આપણી ગુજરાતી ભાષામાં એક સરકારી વાર્તાકાર છે બિપિન પટેલ. અમે તો વાંચી લીધા, ઇન્વાઇટ કર્યા, બિપિન પટેલ હરખથી આવ્યા, પાર્કિંગથી પ્લેટફોર્મ સુધી અમે બિપિનભાઈને ઊંચા કરીને લઈ ગયા. કારણ આ સન્માન ગુજરાતી ભાષાની સરકારી વાર્તાઓનું છે. અમારો વાંચવાનો શોખ આ રીતે કેળવા થયો. અને એ અરસામાં 24 ઓગસ્ટે 2022ના રોજ હું અને ધર્મેન્દ્રભાઈ એકવાર બેઠા હતા અને વિચાર આવ્યો કે રેલવેની વાર્તાઓનું કોઈ કામ કર્યું છે? એટલે કે ના, નથી થયું. તો મેં કીધું હું કરું તો. એટલે એમણે કીધું કર, પછી જોયું જશે. વાત એ હતી કે બધું શોધવાનું હતું. હવે રેલવેની વાર્તા એટલે કેવી વાર્તા? બે ફકરા હોય એવી? ના. કે આ સંપાદન હું કરતો હતો ત્યારે મને એવું ઘણું મળ્યું જે એક લીટીમાં રેલવે હોય, બે ફકરામાં હોય, ક્યારેક એવું થાય આખી વાર્તાને, આખી વાર્તાનો શરૂઆત અને અંત સાવ પેલો હોય, વચ્ચે રેલવે હોય? ના, એવું નથી જોઈતું. કેન્દ્ર સ્થાને રેલવે હોય અને એની આજુબાજુમાં બધું રમાતું હોય. કારણ કે રેલવે હાલતો ચાલતો સંસાર છે, સંસારમાં મૃત્યુ, જીવન, જન્મથી લઈને મૃત્યુ સુધી બધું થાય. અમે જ્યારે આ સંપાદનની પ્રોસેસ શરૂ કરી ત્યારે એક વિચાર આવેલો કે કરી તો ખરા પણ ધર્મેન્દ્રભાઈએ પછી સ્પર્શ પબ્લિકેશનના જે મિત્ર ખરા તિરસ પટેલ જેને પુસ્તક છાપ્યું એની સાથે ખાસી વાતો, એટલે એમની જે એક વાત કરી કે આ પ્રોજેક્ટ આપણે કરવાનો છે, પ્રકાશકે રાજી ખુશીથી હા પડે. કારણ કે ગુજરાતી ભાષાનો આવો પ્રોજેક્ટ ના પણ પડે, અને આ તો રેલવે હતી ટૂંકી વાત, અને આટલા બધા વર્ષ થયા પછી આટલું પહેલું સંપાદન પહેલી વખત આવે, આ સંપાદન પહેલી વખત આવે છે. ક્યારેક એવું થાય કે વાર્તાઓ ફેંકતા હોઈએ
અને આખા વાર્તા વાંચીએ ત્યાં બે લીટીની રેલવે આવે એટલે ચમકી જવાય, આવ્યું 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 આવ્યું. પછી ખબર પડે આ તો બે લીટીનું જ હતું. એવું તો વાંચતા 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 એવું થયું કે એક વખત તો લગભગ દસેક સંપાદન એવા ફેરવી દીધા જેમાં બે ફકરાની રેલવે હતી. તમને એક વાર્તા છોડે બીજી વાર્તા મળે. અને મજાની વાત એ છે કે એક વાર અમે શોધવા બેઠા, એક સાથે 22 વાર્તાઓ મળી. અને 22 વાર્તાઓ મોટા ભાગે ક્યાંથી મળી? ગુજરાતી સાહિત્ય પરિષદના નવલિકા ચયનમાંથી. મેં જે સંપાદનની પાછળ જે મેં સ્ત્રોત મૂક્યા છે વાર્તાઓના, એમાં પાછળ છે મોટા ભાગની વાર્તાઓ તમે જોશો તો એ પરિષદના જે નવલિકા ચયન છે એની જ છે વાર્તાઓ. અહીંયાથી ફ્લેવર છે મેઘાણી બાપુથી લઈ અને છેલ્લા વાર્તાકાર વિશાલ ભાદાણી સુધી. અહીંયા ક્યાંક રામભાઈએ વાત કરી કે બદમાશમાં જે ભટકાળી દે છે પોતાની પત્નીને એક અજાણ્યા માણસ સાથે, ત્યાંથી લઈને વાત કરીએ તો આણંદમાં લખનારો પોતે ડૂબી જાય છે ત્યાં સુધીની વાતો છે. આપણે ત્યાં વાર્તાઓની આ સંપાદનની થોડી વૈવિધ્ય તમને બતાવું તો એવું થાય કે અહીંયા એવા પ્રચલિત નામો પણ છે અને એવા પણ નામ છે કે આ વાર્તાકાર છે એમને ખ્યાલ નથી. કારણ કે વાત એ છે કે ફંફૂસવાનું જે ટેવ છે એ સંપાદનને સૌથી લાભદાયી બનાવે છે. કારણ કે ફંફૂસવું અગત્યનું છે. મતલબ મારી પાસે એવું પણ થયેલું કે રેલવેની એક લેખકની ત્રણેક વાર્તાઓ પણ આવેલી, પણ ત્રણ વાર્તાઓમાંથી કઈ લેવી એ પણ અગત્યની હતી. કારણ કે ત્રણેયના રસ જુદા હોય, આપણે જે લીધા છે એમાં મિક્સ તો નથી થતું ને. એ વખતે અમે ખાસી એવી મથામણમાં પડેલા કે આ વાર્તા લઈએ કે ના લઈએ, લઈએ કે ના લઈએ. પછી કે એવું પણ એક વખત થયેલું, ધર્મેન્દ્રભાઈ સાક્ષી છે, કે બધી લઈએ. પણ કીધું ના, બધી લેવાથી તો પછી એવું થશે કે ભેગું થઈ ગયું તો મજા નહીં આવે. એક રસની એક વાર્તા હશે તો ખબર પડશે કે અહીંયા રેલવે આવી છે, ખબર પડશે કે મેઘાણીની રેલવે આ છે, ઉત્તમગાળાની રેલવે આ છે, મહેન્દ્રસિંહ પરમારની રેલવે આ છે. ક્યારેક કોઈ રેલવેનું એકદમ ઉત્તમ પાસું બતાવ્યું હોય તો રેલવે વર્ણી પણ બતાવી છે. આપણી રેલવેમાં એટલું વૈવિધ્ય છે કે કદાચ મને ખ્યાલ છે કે ઉત્સવભાઈની વક્તવ્યમાં બેઠો હતો ત્યારે એમણે કીધેલું કે ઓસ્ટ્રેલિયાની જેટલી જનસંખ્યા છે એટલું આપણી ઇન્ડિયન રેલવે અપડાઉન કરી નાખે છે. બસ તે આ ખૂણેથી પેલા ખૂણે કરી નાખે. યસ, 14 એપ્રિલ. એટલે એક દેશ જેટલી જનસંખ્યા અહીંયાથી અહીંયા ફેરવી નાખવી એ કોઈ નાની માના ખેલ નથી. ભારતીય રેલવેનું જ કામ છે, એ રેલવે છે. કારણ કે આપણે એમ કહીએ કે મને મારો એક તાજેતરનો તમને થોડોક અનુભવ કહું કે હરિદ્વાર અમદાવાદનો કાલુપુર રખડવા ગયો હતો. મારા સ્ટેશનથી આવે, હું 6 કલાક રખડે. ત્યાં એક માણસ હતો મારી સાથે, દેખાવા કરું રેલવેમાં. એ મને એમ હતું કે જો હું થોડું ગફલત થાય કે તો મારું પાકીટ ગયું. એટલે એ વખતે ઉતર્યો એટલે મેં પૂછ્યું કાં છે એવું, એટલે કીધું હરિદ્વાર છે. એટલે એક પછી મેં એવો સવાલ પૂછ્યો કે ઘર કબ જાઓ ગયો? એ માણસ જેટલો અકળો હતો એટલો એટલો રડવા તૈયાર થઈ ગયો. ઘર જવાની જે વાત છે, રેલવે તમને રડાવે પણ છે, રેલવે હસાવે પણ છે. અજાણ્યું સ્ટેશન જોઈએ અનિરુદ્ધભાઈની વાર્તા, કે કેતન મુનશીની 40 સેકન્ડ જોઈએ, મળે છે આપણને એવો વૈવિધ્ય. બીજું કે આ સંપાદનમાં 22 વાર્તાઓ મળી પછી અમે હાર નહોતી મળી, હજી વાર્તાઓ મળશે એમ કરીને છૂટી છવાઈ વેબસાઇટ્સથી માંડીને જૂના સંપાદનો અમે ફેંદવાનું શરૂ કર્યું. એમાંથી થોડીક 3 મહત્વની ઘટના તમારી સાથે વહેંચવી છે. પહેલી, મોહમ્મદ માંકડની વાર્તા. આપણી ભાષાના બહુ ઉમદા વાર્તાકાર અને એ સમયના વાર્તાકાર હતા કે મનમાં સંશય હતો કે મોહમ્મદભાઈની એક વાર્તામાં રેલવે તો હશે હશે ને હશે. ફેંદવા બેઠો, જેટલા હથિયાર હાથ વગા હતા બધા કામે લગાડ્યા. કોકને ફોન કરીને રાત્રે જગાડ્યા, વેબસાઇટો ફેંદી, સંપાદનો ફેંદ્યા, મોહમ્મદભાઈના વાર્તા સંગ્રહો ફેંદ્યા, જેટલા હાથ વગા હતા એટલા. 11-12 વાગ્યા સુધી કશું હાથમાં ના લાગ્યું. પછી એટલે સુધી મજબૂર થયો કે નહીં મળે તો કોમ્પ્રોમાઇઝ. પણ પછી યાદ આવે છે કે ગુજરાત સાહિત્ય અકાદમીએ એક ચયન કરેલું અંકુર નામે, અને એ ચયન
એ ચયનમાં છેલ્લી વાર્તા હતી, એ ગામને સ્ટેશન નથી, અઢીપાનાની વાર્તા. એ અઢીપાના માટે અઢીપાના મને મળ્યા છે પરોઢીએ. બીજું મને પરોઢી 4 વાગે પાના મળ્યા, એટલે ખોવાયેલું કશુંક મળી જતું હોય એટલે આપણે વિચારી શકીએ છીએ કે એનો આનંદ કેટલો હોય. સવારે નાસ્તામાં 1.5 ભાખરી વધારે ખાધી તે મમ્મીને ખબર છે, એટલે ઘરે ખબર ના હોય કે વાર્તા કઈ મળી, પણ કંઈક કંઈક સારું થયું એવી ખબર હોય. ધર્મેન્દ્ર ભાઈ લખી છે કે પપ્પા વાર્તા કરતા, મારા પપ્પા કોન્ટ્રાક્ટર છે, એટલે સીધી એમને તો લેલું જ ને તગારું જ દેખાય. બીજું કઈ બીજી ઘટના કહો. કેતન મુનશી, આપણી ભાષાના બહુ નાની ઉંમરે આપણી પાસેથી વિદાય લેનારા વાર્તાકાર. બિપિન પટેલ સાથે એકવાર બેઠો હતો, વાર્તાઓની વાત ચાલતી હતી અને સંપાદનની વાત નીકળી, એટલે એમણે કહ્યું કે ધ્રુવ તમે એક વાર્તા મિસ કરો છો. ગયું કઈ? કેતન મુનશીની એક વાર્તા છે, હું તમને આપું. એવું નહીં કીધું કે હું આપું તમારે લેવાની, તમને આપું તમે જુઓ તમારા ધારાધોરણમાં બેસે છે તો તમે લો. એ વાર્તા મળી, 40 સેકન્ડ વાર્તા મળી, ઘરે લઈ ગયો, વાંચી. બિપિનભાઈને રાત્રે 11 વાગે ફોન કર્યો તો હું વાર્તા લઉં છું. વાર્તાઓ આ રીતે પણ મળી છે. ત્રીજી વાત, આપણા એક આપણી ભાષાના એક એવા વાર્તાકાર કે જે વાર્તાકાર છે એ બહુ ઓછો ખ્યાલ, ઉત્તમ ગડા, નાટ્યકાર તરીકે આપણે એમની પહેલી ઓળખ, વોટ્સએપ જે એમનું અદ્ભુત નાટક, એમનો વાર્તા સંગ્રહ પણ ખરો, ટુરિસ્ટ અને બીજી વાતો. એમની વાર્તા હતી સેક્સ એન્ડ ધ સિટી, શીર્ષકથી તદ્દન ઊંધી ચાલનારી વાર્તા. એ વાર્તા જ્યારે મળી ત્યારે હું શોક થયો તો ઉત્તમભાઈ વાર્તાકાર પણ છે, કારણ કે નાટ્યકાર તરીકે એમની ઓળખ એટલી ઊંચી કે વાર્તાકાર તરીકે તો આપણે બહુ ઓછા જ હોય, અને મળી પણ સંપાદનમાં. એટલે એ વખતે મજા પડેલી કે આવી આવી વાર્તાઓ મળી છે, એટલે જાણે કહેવાય ને કે હું ક્યાંક એકલો ફરવા નીકળ્યો છું, મને કશુંક મળતું ગયું, ખીચામ ભરતો ગયો, અને જે જ્યાં પેલા કૂદકા માર્યા હોય એવો એક મનમાં ભાવ થયો. પછી એક મહત્વની વાત તમને કહું કે જે વાર્તાઓ પસંદ થઈ પછી એને અમે કેવી રીતે અહીંયા ચોપડીમાં મૂકી, કારણ કે વાત એ હતી કે આ એક હિસાબ હતો સંપાદનની સાથે, કે એક તમે ટેગલાઈન તમારે આપવી હોય કે તમે કેવી રીતે મૂકી શકો વાતને, તો એમ કહીએ કે મેઘાણીથી લઈ અને વિશાળ પાદાણી સુધી ક્રમની વાર્તાઓ આ ચોપડીમાં છે. અમે વાર્તાઓ બધી એક કરી, બધાનો જન્મવર્ષ અને જન્મ તારીખ, વર્ષ અને સાલ, હા મહિનો અને સાલ, ત્રણે ભેગું કરીને અમે ઇન્ડેક્સ બનાવ્યું અને પછી એમાંથી મૂક્યું. અમે મૂંઝવાયા હતા, અમે એવું નક્કી કરેલું હતું કે પક્કાવારી પ્રમાણે મૂકીશું. હર્ષદ ત્રિવેદીનું સૂચન હતું તમે જન્મવર્ષ પ્રમાણે મૂકો, એક આખો અલગ દસ્તાવેજ તૈયાર થશે, ખબર પડશે કે આ વર્ષમાં રેલવે આવી હતી તો આ વર્ષમાં આવી છે, મેઘાણીની રેલવે કેવી છે તો ખબર પડે, તો તમને ખબર પડે કે ધર્મેન્દ્ર ત્રિવેદીનું જેતલસર કેવું છે, ભલે જૂનું છે પણ આજે કેવું છે એની વાર્તામાં તમને ખ્યાલ આવે. એટલે એક આખો આ ચોપડીની સાથે સાથે બીજી ખાસી પ્રોસેસો થઈ છે, માત્ર એક સંપાદન થયું પુસ્તક થયું એ નથી, એની સાથે બીજી સમાંતર એક ખાસી પ્રોસેસો ચાલતી રહી છે એની આગળ પાછળ. સમયનો તમે જુઓ તો આખો દસ્તાવેજ મળી જાય આપણને. વાર્તાઓ તો ભેગી થતી ગઈ, પ્રકાશકને પહોંચાડતા ગયા, પણ વાત એ હતી કે હું ચોપડી લઈને તો આવું પણ 22 વર્ષના છોકરા પર વિશ્વાસ કોણ કરે કે આ ચોપડી સારી હશે. પ્રવેશ જરૂરી હતો કે કોઈ આંગળી જાળીને પ્રવેશ કરાવે, મનમાં થતું હતું કિરીટભાઈ પાસે પ્રસ્થાનનું કહું, મનમાં બી કેટલી કે કિરીટભાઈ કહેવાય કે ના કહેવાય. પછી એક દિવસ ધર્મેન્દ્ર કાકા પૂછ્યું, એટલે કે પૂછ જો હા પાડે તો આપણે માટે તો લાડવા છે. એટલે એક સાંજે બહુ જ બીતા, આમ નોર્મલી હું બીતો નથી એમને સામે, પણ એ દિવસે બહુ ડરેલો અને એટલા ગભરાતા સ્વરે કીધું, કિરીટભાઈ એક વાત કહી છે તમને, એટલે કે શું બોલ
કીધું ટેબ્લેટ આપણે જે પેલું વાર્તાનું જે કરી શીર્ષક નક્કી નહોતું એ વખતે. એક તમે પેલી વાર્તાઓ કહેતા હતા રેલવેની વાર્તાઓ, એટલે રેલવેની વાર્તાઓનું છે ને પ્રસ્તાવના તમે લખશો આ સ્વરૂપ બોલ્યો સામે પ્રશ્નચિહ્ન પૂરો થયો ત્યાં લગભગ બીજી સેકન્ડે એક ઘેરા અવાજમાં એમને કહેવાય છે ને કે લખીશ. એટલે કહેવાય ને કે મારા રૂમમાં મેં કૂદકો મારેલો પંખા નડી, કારણ કે મારી હાઈટ થી પંખો નજીક છે એટલે પંખો અડીને જ એટલો કૂદકો મારેલો. કિરીટભાઈ પ્રસ્તાવના લખવાના છે નક્કી થયું વાત ચાલુ. પછી એવું નક્કી થયું કે બધું જ તૈયાર થયું પણ નામ તો કોણ પાડે, નામ પાડવાની વધારે નક્કી એવું થયું કે કોઈ એવું સાંસ્કૃતિક નામ નથી રાખવું, રેલવે સાથે જોડાયેલું જ કોઈ નામ રાખીએ જેનાથી ચોપડીની એક આગવી ઓળખ ઊભી થાય, કારણ કે આ દસ્તાવેજ ટકવાનો છે. એટલે એવું જ નામ આપીએ જેનાથી ગુજરાતી વાંચકોને અલગ રીતે યાદ કરે અને આપણી ભાષામાં એવા સંપાદનો થયા છે જેને આપણે નામથી ઓળખીએ છીએ. તો અમે વા એટલે અમારું એમ કહીએ ને કે ધર્મેન્દ્રભાઈ સાથે પૂછીએ તો 108 એમ લગાવી દેવાનો ફોન. એટલે મેં કીધું શું કરીએ, એટલે મેં કીધું એક આઈડિયા છે તો કે બોલ. તો કે જનકભાઈનો નિબંધ સંગ્રહ ફેર દઉં એમાંથી રેલવેનો કોઈ ટેકનિકલ શબ્દ મળે તો ફેર. લગભગ રેલવેના હાડકો રેલવેના નિબંધો ફેંદ્યા પણ એવું કશું મળ્યું નહીં જે શીર્ષક માટે યોગ્ય હતું. સખત મૂંઝાય કરવું શું કરવું શું, એવું સાવ સાદું નામ આપીને અમારે આમ ચોપડી હાથમાં નથી આપ્યું, પેલું કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો, આમ પેલો ડ્રગ નિટાર હતો. એક વખત રાત્રે ધર્મેન્દ્રભાઈનો ફોન આવ્યો, મને કે ફ્રી છો કે નહીં? મેં કીધું બોલો. મને કે ટેબ્લેટ શીર્ષક રાખીએ તો કેવું છે? મેં કીધું અર્થ શું થાય, આ તો લોકો પેલી કીધું એ ગોળી ગળવાની વાત છે. પણ કે ના એ આખી પછી સમજાય કે ટેબ્લેટ એટલે આખી પ્રોસેસ છે, જ્યાં ઇલેક્ટ્રિક રેલવેનું ઇલેક્ટ્રિક માધ્યમ ના હોય ત્યાં એ આખી અલગ રીતે ચાલનારી પ્રક્રિયા છે. મેં કીધું રખાય. તો મેં કીધું પણ એમ નહીં, આમ આપણે જાણતા હશે ખબર હશે કે પ્રસ્તાવના કદી બહુ લખતા નથી. મેં કીધું જો હવે તમે કીધું જ છે તો હું તમને બીજું કામ એ સોંપું કે તમે એના વિશે વિગતે લખો અને આ સંપાદનની તમારી પણ એક પ્રોસેસ છે અમારી સાથે જોડાયાની તો એની પણ વાત તમે લખો. તો એ વાંચનારાઓ માટે સારું રહેશે કે ટેબ્લેટ એટલે શું લોકો મૂંઝાશે ને, કારણ કે પ્રક્રિયા તો હું લખીશ તો સમજાશે કે આ બસ આ રીતે કામ થયું પણ શીર્ષકનું શું, એટલે કે લખું. પછી મને ખબર છે એ લખાયું ત્યારે પહેલું વાક્ય એ લખ્યું હતું કે ના મહાભારતમાં રેલવે નહોતી. એટલે એમાં એવું કહેવાય કે બ્રહ્માનું એઠું કશું નથી, તો કે ના અહીંયા જરાક આ જુદા પ્રકારે ચાલે છે, કારણ કે મહાભારતમાં રેલવે તો નહોતી. એટલે એ રીતે આખી ઘટનાનો ટેક ઓફ થાય, પ્રોસેસ લખાય, ટેબ્લેટ જે એનું ટેકનિકલ પાસું છે એ એના વિશે વિગતે લખવાનું. એટલે જાણે તમને જો તમે જોયું હોય તો એવું થાય કે યસ આપણા સામે કોઈ ટેબ્લેટ રિંગ ફેંકાઈ રહી છે, એ કક્ષાનું નિવેદન. એટલે વાચક જરા પણ ગફલત ના થાય કે અહીંયા હું કાચો પડે કે મને સમજાયું. હવે વાત એ છે બધું નક્કી થયું પરવાનગીની, વાર્તાઓ આપણને ગમી જાય એટલે લઈ લેવાની એમ થોડું હોય. કાલ ઉઠીને કોઈ લેખક પોતે અથવા તો વારસદાર સીધો અહીં કોલર પકડે કે મારા પૂજ્ય પિતાશ્રીની વાંચતા તમે કઈ કયા પેલા એનાથી લીધી પરવાનગી લેવાની હતી 28 વાર્તાકારોની, લઈએ મજા પડશે. હાથ વગાતા સંપર્કો એને પહેલાં કોલ કર્યો, નતા મળતા એમાંથી તો મેળવ્યા બધા પાસેથી, બધાની એક ફોનમાં એટલી મજા પડે એટલી મજા પડે. પણ એવું થાય કે એકાદો અઘરો એક્સપિરિયન્સ તમને કોઈ તમારા કામમાં ના થાય ને તો કામ પૂરું ના સમજવું. થયો અને એવો થયો અડધો કલાક થયો, જે ફોન અમે 3 મિનિટમાં બતાવતા તો એ કોલ અડધો કલાક ચાલે. અમારા બેની અમે બે જોડ્યા હતા વાત કરો, અમે એ માણસ સાથે અમે એવું કીધું કે અમે રેલવેનું સંપાદન કરીએ છીએ એટલે આમાં હવટ ભે કીધું એમ. એટલે તરત જ સવાલ આવ્યો સરકારી સંપાદન છે? એટલે પહેલાં તો એમને એમના પિતાશ્રીને જરાક સરકાર સાથે કંઈક હશે એવા કોઈ ખાટા અનુભવ, તો જરાક અડધો 15 મિનિટ તો સાંભળવામાં ગઈ કે સરકારે એમના પિતાજીને કેટલું નુકસાન કર્યું. એટલે પછી
અમે હળવેકથી કીધું કે અમારું સંપાદન કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકારની સહાયથી નહીં પણ અમે સ્વતંત્ર રીતે કરી રહ્યા છીએ, પ્રકાશક સુરતમાં છે. અમારે આ આટલું કીધું પછી એમણે શ્વાસ હેઠો બેઠો કે હાશ, જૂનું પાછું નથી કંઈ થવાનું. એટલે અમે એ પછી અમે હાશ થયો પછી લગભગ અમારો 10મી સેકન્ડે ફોન મુકાઈ ગયો, કારણ કે હા એમને જરૂર એટલી એટલું જ એમને જોઈતું હતું કે આ સંપાદન સરકારી છે કે નથી. ખુલાસો આપ્યો એટલે તરત પરવાનગી નહીં, હા ચોપડી તૈયાર. પણ હા એક વાત ભૂલી જાઉં છું, કવર પેજ કેમ ડિઝાઇન કરશું? રેલવેનું છે અને રેલવે તો આપણી પાસે તો કેટ કેટલું મળે. હું ને ધર્મેન્દ્રભાઈ શોધતા હોઈએ ફોટા, થોડાક ચિત્રો શોધીએ, અમારી રીતે બનાવીએ. હું મોબાઈલમાં બનાવું, એ કોમ્પ્યુટરમાં બનાવે, પછી પૂછીએ કેવું લાગે, જુઓ આ કે તને મોકલી જુઓ ને. એટલે હવે અમે તો શીખાઉ કારીગર એટલે અમારી પાસે તો પેલું ઇનડિઝાઇન જેવું કંઈ આવડે ને, એટલે પેલું વર્ડમાં કે પેઇન્ટમાં બનાવતા હોઈએ. સંજય કોરિયાનો અમને સાથ મળ્યો, એમને ખ્યાલ આવ્યો કે આવું કંઈક થઈ રહ્યું છે, તો કે કાંઈક વાત કહે છે એમ. મૂળે રાજકોટનો જીવ એટલે લેરીલાલા, એટલે અમને એવું ખાતરી હતી કે કહે છે નહીં ના નથી, પણ અમને સમય ટાઇટલ આપશે એની ચિંતા હતી. કારણ કે અમે સવારે ફોન કર્યો તો એનો રિપ્લાય સાંજે આવે. એટલે પણ હા એટલું ખરું, સંજયભાઈ તત્કાલમાં અમને, મને ખ્યાલ છે સવારે અમે ફાઇલ મોકલેલી, બપોરે આખું ટાઇટલ રેડી કરીને આપી દીધું. એટલે કવર પેજની પણ એક આગવી સ્ટોરી છે, કારણ કે આ બધાની જોડે જોડે એનું બી થોડું 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 અમે કામ કરતા રહ્યા. ચોપડી તૈયાર થાય છે, વિમોચન કેમ ન કરશું? કરવું તો એવું કંઈક યુનિક કરવું કે, એટલે અમે એવો પ્લાન કર્યો હતો, હોલમાં તો નથી જ કરવું આપણે છે ને, એવું કશું પકડવું કે આખા કામ કરતા હોય. એમ નિસર્ગભાઈને ખબર છે કે અમે અડધી રાત્રે પાટે બેઠા હોઈએ અને પોલીસવાળા ધોકા મારવા ઈચ્છના આવ્યા હોય, અમે વાંસળી બગાડવાનું શરૂ કર્યું હોય, આમ પોલીસવાળા ધોકા હાથમાં લઈ આમ બેસી જાય. પોલીસને નમાવાની વાત નથી પણ એટલી ખબર પડેલી, કળાનો સહારો છે તો કોઈ તમને મારી તો નહીં જ છે. અરે વાંસળી અમારી જોડે છે આજે, એ અમારું હથિયાર છે. આ કે પ્લેટફોર્મ પર તો 8 વાગે પછી બારી બંધ, એટલે પછી તો જાય ગિરનારી દિવાલ કોજે અંદર. વિમોચનની વાત હતી ત્યારે થોડુંક પ્લાન તો હતો કે આ કે ચોપડી આવતી હોય એટલે પેલો હરકતો હોય ને અંદરથી એમ, એટલે કહેવાય કે તુક્કા ઘડી રાખે આવું આવું કરવું એમ, પણ બધું વિચારેલું થતું તો નથી. પણ એક વિચાર જે નક્કી કર્યો તે ફાઇનલ થાય. વિચાર એ હતો કે જેતલસર જંકશન ખાતે આનું વિમોચન કરવું, પણ કેમનું કરવું એ કશી ખબર નહીં, વિમોચન કરવું એટલો જ ખ્યાલ હતો. પછી ખબર પડી કે રેલવે સ્ટેશન પર ફોટોગ્રાફી સાથે કશું તમારે કરવું હોય તો રેલવેની પરવાનગી તમારી પાસે હોવી જરૂરી છે, અન્યથા કેમેરો જપ્ત થઈ જાય. એટલે ઉત્સવભાઈ બેઠા છે, સાક્ષી છે ઘટનાના. અમે પૂછ્યું કે ઉત્સવ એટલે કે ભાવનગર ડિવિઝનમાં કોઈ ઓળખીતું હોય તો જરા સંપર્ક આપજો, અમને તમારા કોઈ મિત્ર હોય તો. એટલે નંબર મળ્યો, નામ હતું માસુક અહેમદ, ત્યાંના જે કોમર્શિયલ પરવાનગી જે આપતા હોય રેલવે પર કામ કરવાની એના અધિકારી હતા. હું તો વાત કરવામાં કાચો પડ્યો, એટલે ધર્મેન્દ્રભાઈ સાથે અમે 2 જણા સાથે વાતો કરતા હોઈએ એમની સાથે. એટલે અમે ધર્મેન્દ્રભાઈ કીધું કે અમે પ્રયત્ન અમારો હોય છે કે ભારતીય રેલવે આ ચોપડીમાં ઉજાગર થાય છે, એટલે અહીંયા રેલવેનું કશું નેગેટિવ નથી, કારણ કે રેલવેને આપણે રેલવે વિશે આપણા 2 ફિક્સ છે. પેલા બાંધેલા ધોરણો, સૌથી પહેલી વાત રેલવે મોડી જોવે, અને બીજું રેલવેના માણસો જડ હોય. અમને આ બંને અનુભવો ખોટા થયા, હવે કેમ ખોટા થયા ભગવાન જાણે. વાત કરો આગળ, અમે પ્રયત્ન કર્યો મનાવવાનો કે અધિકારી છે એટલે થોડા આપણે મનાવવા પડે. પછી અમે હળવે ધર્મેન્દ્રભાઈ હળવે કરીને એક વાત મૂકી કે જનક ત્રિવેદીને તમે ઓળખો,
હવે વાત એ છે કે જનક ત્રિવેદી આપણી વચ્ચેથી ગયા નથી. આ ચોપડીની દરેક પ્રોસેસમાં એ માણસ અમારી સાથે છે. શરૂઆતમાં અમારું યાદ કરવાનું કારણ જ એ હતું. અમે 15 મિનિટ સુધી જે એમને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરતા હતા, એમનું વર્તન એકદમ હાર્ડ. આ માણસનું નામ પડે છે એટલે એમ એટલે તરત સામે ક્વેશ્ચન ફેંકે, ખીજડિયાવાળા. જનકભાઈનું રિટાયર થયા ત્યારે છેલ્લું સ્ટેશન ખીજડિયા હતું. ખીજડિયાવાળે જનકભાઈ, એટલે ધર્મેન્દ્રભાઈ કીધું હા. એટલે એનો જે જવાબ આપ્યો ને હું તમને ગુજરાતીમાં કહું છું કે જનકભાઈની નોકરીના અંતિમ દિવસો અને મારી નોકરીના શરૂઆતના દિવસો, એમનો કડક સ્વભાવ એમની મૂળ ઓળખ, પણ એ સ્વભાવના મૂળમાં રેલવેનું હિત હતું. આ તો જુદો જ સંબંધ નીકળ્યો. હું પરવાનગી આપું છું. એટલે વિચાર કરો કે માણસ નથી આપણી વચ્ચે. વાતો સાંભળીએ ધર્મેન્દ્રભાઈ પાસેથી તો ઉનામાં તો કેવી વાત થયેલી તો આપણને ખ્યાલ છે. ધર્મેન્દ્રભાઈ કાણો કાન સાંભળેલી, પછી એ ભાઈ ભોઠા પડેલા, બીજા એક ભાઈ હતા, એ જુદો પ્રસંગ છે. પણ જે કડક જનક ત્રિવેદી આપણને નિબંધમાં દેખાય છે એ કેટલી હદે આપણને મદદરૂપ થાય છે ઉપરથી. એ માણસની રેલવે માટેનો જે પ્રેમ છે આટલે સુધી ખેંચી લાવે છે. બાકી તો રિટાયર થયા પછી તો પાંચેનું કોઈ પૂછતું નથી. સરકારી વાર્તા કરો બેઠા ખબર છે એમને ઓફિસમાં કેવા લોકો આવે કામ કરાવવા માટે. અમારે દિવસ નક્કી હતો એટલે ચોપડી અરજી થવા તૈયાર થવા આવી ત્યારે અમે નક્કી કરેલું કે વિમોચન કરવું તો 29 જાન્યુઆરીએ જ કરવું, કારણ જનકભાઈની પુણ્યતિથિ હતી. અને અમે એવું નક્કી કર્યું કે ચોપડી પણ એમને જ અર્પણ કર્યું. પણ ઉમેરણમાં એવું થયું કે ચોપડી જનક ત્રિવેદી તો ખરા, પણ સાથે રેલવેને પણ થઈ, કારણ કે રેલવે અને જનક ત્રિવેદી ડાબી જમણી આંખ છે, એક હૃદય, એક 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 શરીર. અમે પ્લાન કર્યો, સોમનાથમાં નીકળ્યા સવારે રાત્રે 10 ની. હવે અનુભવો એટલે કામ કરતા હોય એટલે અનુભવો તો તમને ખાસા થવાના. અમારા માર્ગદર્શકો સાથે એટલે પૂછ્યા વગર પાણી ના પીવું એવો નિયમ. એટલે ધર્મેન્દ્રભાઈ કે રિઝર્વેશન નહીં કરવાનું જનરલમાં જાઓ. જનરલી પરિસ્થિતિ તો બધા વાકેફ છીએ, ખસી બી ના શકાય જગ્યા મળે કે પછી. મેં કીધું રિઝર્વેશન કરાવો તો નહીં નહીં તમે જનરલમાં. એક એવો અનુભવ, થેન્ક તમને આભાર કે એ દિવસે સાચી રેલવે જોવા મળે. સાહેબ જગ્યા લોકો રોકીને બેસે, જયારે થેલો મૂકવાના ત્યાં માણસો સુઈ ગયેલા જોયા. મેં કીધું શું છે આ, તો કે એ તો આવું જોયે. તો મેં કીધું આ 3 ટિયર એસીમાં ના જોવા મળે કે સ્લીપરમાં ના જોવા મળે કે ફર્સ્ટ એસીના કૂપમાં આ બધું જોવા ના મળે. અમે નીકળ્યા. વિમોચન હતું, અમે આમની વિમોચનમાં હોય એટલે આખો હોલ ભરેલો હોય, વક્તા બેઠા હોય, અહીંથી વાતો થતી હોય, તદ્દન ઊંધો ઉપક્રમ. અમદાવાદથી અમે 4 જણ નીકળ્યા. કોણ કોણ? હું, શિલ્પા કાકી, ધ્રુવલ, હિમાંશુ, અમિત જૈન. રાજકોટથી બીજા 2 જોડા, જુનાગઢથી વહેલી પરોઢે 2, એમ કરીને 9, ધર્મેન્દ્રભાઈ 8, ધર્મેન્દ્રભાઈ 9, અને 10માં આદર્શ રીતે જનક ત્રિવેદી. પરોઢિયે 3:56 હું સ્ટેશન પર ઉતરું છું. ખભે થયેલો છે. હું જે જોયું તમને કહું છું કે એ જેતલ સર જે વાર્તામાં જોયું ને એ પરોઢના 4 વાગે સેમ એવું લાગેલું. એ દીકુની, એ દીકુ, એ બાપુ, એ જે નથી પાડેલી ચીસ એ પરોઢે 4 વાગ્યાના કાળા અંધારમાં તમને સંભળાય સંભળાય સંભળાય, જો તમે વાર્તામાં બહુ સારી રીતે અંદર ભરાયેલા હોવ તો. કારણ કે એ જંકશન છે જ્યાં વાર્તાઓ ખરેખર જીવાય છે. અમને સજેશન એવા પણ આપેલા, ભજીયા ખાજો, બધું ફરી વળે, ભજીયા તો ના મળે, ચાય ના મળે. આ પાછું બીજી સેકન્ડે શું થવાનું તો કશી ખબર નથી. રેલવે જળ છે એ વાત ખોટી ત્યાં ઠરે છે કે 29 તારીખે વિમોચન હતું, 27 તારીખે ભાવનગર જેતલસરમાં એક માણસ મોકલાય છે ભાવનગર ડિવિઝનથી.
29 સવારે સોમનાથમાં અમદાવાદથી 10 લોકો આવશે, એમને સુવાની અને આરામ કરવાની વ્યવસ્થા કરી દેજો. 10 લોકો તો ગાંધીનગર અમદાવાદમાં પડ્યા છે, એમના માટે વ્યવસ્થા ત્યાં થઈ છે. આ ઘટનાને કોઈ નાની ઘટના નથી ગણતો, મહત્વની અને મોટી ઘટના છે. અને બધું સ્ટેશન માસ્ટર જનરલ જોઈ હતી. સવારે 4 વાગે સૂતા તો નહીં પણ પાટા પર ઉતર્યો. મારી ટેવ પાટા પર ઉતરવાની છે. હું પાટે ઉતરો એટલે નિબંધ વાંચવા કરતા સાંભળવું એ દિવસે વધારે ગમેલો, એટલે મહેન્દ્રસિંહના અવાજમાં સૂકા બુદ્ધિવૃક્ષોને મેં બધા વાંચવો શરૂ કર્યો, સાંભળવો શરૂ કર્યો. એટલે જે બધું સાંભળું છું એ બધું તો આંખ સામે તરવરતો હતો, એટલે એ સાંભળતી વખતે કેટલું એટલે મજા તો ખરી અને એક વરવી સ્થિતિ પણ સામે દેખાય. કારણ કે જેતલસર જંકશન જે જૂનું હતું એ તો સામે ઊભું હતું, જે આ વાર્તાનું પ્લેટફોર્મ છે, આ સંગ્રહની વાર્તા છે. નાની બારીમાંથી એક ધોળો કોટ દેખાયેલો. આ તો એટલા માટે કહું છું કારણ કે એ વાર્તાકારની એકદમ લગોલગ જઈને વાર્તાઓ જોઈ છે, કદાચ બીજા કોઈ ના દેખાય અને સંમત ના સંમત થવું જરૂરી નથી. અમને ધોળો કોટ દેખાયેલો. આખા સંપાદનની પ્રોસેસમાં થોડા ઘણા હેરાન થયા છે, થવાય છે, ખોટું નથી, માણસ સાથે હોય તમારે. વાત એ હતી કે એ દિવસે સવારે જે રેલવે જોઈ એ બધી જ રેલવેમાં અવાજથી લઈને એન્જિનથી લઈને ડબ્બાથી લઈને રેલવે જીવ રેલવેના શ્વાસ તમે જો અંદર હોવ તો તમને સંભળાય અને સંભળાય હતા એ દિવસે. કારણ કે એ જંકશન જ એટલું અદ્ભુત છે કે ત્યાં માનવ વસ્તીથી દૂર એક ગામમાં જંકશન છે અને ત્યાં આખી એક અલગ દુનિયા છે. ચોપડી આવી ગઈ, અમે વિમોચન કર્યું. વિમોચન બી કેવું કર્યું, લાલ સલામવાળી વાત કરી એટલે અમે લાલ કપડામાં ચોપડીઓ ઢાંકી. કરવું તો કંઈક ઉત્તમ કરવું, એ માણસ ઉપરથી ખુશ થવો જોઈએ, અંદરથી એ ભાવના હતી. ચોપડી ખોલીએ છીએ ત્યારે હું પહેલા દિવસે પાછો જાઉં છું, જ્યારે મેં પહેલી વાર સાંધાવાડા જેઠાલાલ ગોલધાની નોકરીના છેલ્લો દિવસ વાંચેલી અને ત્યારે ખબર પડી હતી યસ આ મજૂરી આજે સાર્થક છે. ગમતી જગ્યાઓ તમને કશું કાપીને દીધે છે, આખા ગાંધીનગરની રખડવાની ખાસી બધી જગ્યાઓ છોડીને ગાંધીનગરના 3 પાટા ઉપર હું દોડતો રખડતો હતો કે ઇન્દોર ગાંધીનગરના પેલા પાટે ઉતરી અને એના પૈડાને જોતો. મારા મનમાં એ વખતે 12 જેવા જ વિચારો હતા. 22 વર્ષની ઉંમરે હું 5-10 વર્ષના છોકરા જેવો વિચાર કરતો હતો કે આ થાકતી નહીં હોય, આટલે બધા દૂરથી આવતી હશે તો આનો ઘસારો નહીં પડતો હોય, આપી ટૂંક તો ફાટી જાય છે. પણ પછી તરત એક એક થાય કે હા આ પ્રશ્નો થાય, કારણ કે હું રેલવેમાં નહોતો બેઠો. પહેલી વાર રેલવેમાં બેઠો ત્યારે બહુ જુદા અનુભવ હતા મારા. મેં રેલવે જોઈ નથી જોઈ એમ નહીં, પણ ક્યાં મારા ફોઈના ઘરે જતો ત્યારે પાટા ઉપર ફાટક આવે ને ત્યાં ઉતરી જતો અને પછી રેલવે જતો ડબ્બામાંથી. નહીં વાત એ છે કે ચોપડીના આવકાર કેવા મળે. આવકાર એટલે એવો આવકાર કે ગુજરાતી ભાષા પોતે ગૌરવ લે એવા આવકાર. સંગ્રહમાં 28 વાર્તાઓ છે. રાજકોટની એક છોકરી નિધિ મુરુગેશન નામે, સવારે 7 વાગે ટિફિન બને નીકળે, રાજકોટ જંકશન પર જાય, 10 વાગે તો પંચ કરવાનું છે ઓફિસમાં. આંકડા સાથે એની રમત, શબ્દો તો દૂરની વસ્તુ, પણ થોડા સમય પહેલાં જનકભાઈ અને બીજા ગદ્દેકારો સાથે એનો શાબ્દિક પરિચય અને પછી એને સંપર્કમાં આવવાનો થયો એટલે રેલવે સાથે એનો લગાવ વધેલો. અને બીજું કે જેતલસર જંકશન પર આવેલી ત્યારે બી એને ખાસી એવી ઉપાડી લીધેલી જવાબદારી. તો વાત એ છે કે એને 28 દિવસ સુધી રોજ 1 વાર્તા પ્લેટફોર્મ ટિકિટ લઈને પ્લેટફોર્મ પર બેસે, વાર્તા વાંચે, એના વિશે મંથન કરે, કશુંક લખે અને પછી ઓફિસ જાય. આવું 28 દિવસ સુધી કરેલું, એક દિવસનો બ્રેક નહીં. આનાથી મોટી ઘટના ગુજરાતી ભાષા માટે બીજી કઈ હોય? મજૂરી કરેલી બધી સર
બીજી વાત, સંજય બાબા ગુજરાતી ભાષાના ઉત્તમ વાચક, એટલે વાંચે એટલું નહીં, વાંચે તો અને ગમી જાય તો પાછું ભેટ પણ પહોંચાડે અને લખે પણ ખરે. ટેબ્લેટ વિશે એક સરસ નોંધ લખી દેવ ભાસ્કરમાં રવિપૂર્તિમાં, નોંધ લખી એટલે મને તો ખબર નહીં, બિપિનભાઈને સવારે ફોન, ગુડ મોર્નિંગ ધ્રુવ, છાપું જોયું આજનું? મેં કીધું ના, તો હું ફોટો મોકલું છું જુઓ. એટલે એક છાપું વાળેલું હતું મારી એ જે ટેબ્લેટનું જેટલું છપાયું હતું એટલું સ્ક્વેરમાં કરીને બિપિનભાઈ ફોટો મોકલેલો. એટલે હું તો શોક થયો, મેં કીધું આ તો, એટલે બે મિનિટ તો ગભરામાં છૂટી ગયા, કાટો આ તો અહીંયા ક્યાંથી એમ. પછી તો વાંચી હશે ને ગમ્યું. એ નોંધ એટલી સારી નોંધ હતી કે કોઈપણ માણસને ચોપડી ખરીદવા માટેનું એક વિશ્વાસપાત્ર સરનામું હતું કે આ ચોપડી વાંચીને તમે પૈસા તમારા ગુમાવતા નથી. કારણ કે વાત એ છે કે આ પણ એક મારા માટે એક ગુજરાતી વાચકો માટે દીવાદંડી જેવી વાત હતી કે આ ચોપડીમાં આ છે. એ પણ આવકાર ખરો, એક મહત્વનો આવકાર. અપૂર્વ આશર આપણી ભાષાના એક સારા સંપાદક, અપૂર્વભાઈના પપ્પા શિવજી આશર, એ તો એ માણસ કે ગુજરાતી ભાષાના સર્વોચ્ચ લેખકો જે આપણે ગણી શકીએ, મોહમ્મદ માંકડ, ચંદ્રકાંત બક્ષી કે કેટલાય નામ લઈએ આપણે એમના, યસ. એટલે એમનું પહેલું પુસ્તક એમણે છાપેલું, અને એ પહેલું પુસ્તક હાથમાં લઈને જોનારા આ લોકો જ્યારે એમના મમ્મીના હાથમાં ટેબ્લેટ જોયેલો ફોટો જોયો ને, પિક્ચરનો આમ શું થાય, મારો કોઈ શબ્દો નહોતા મારી પાસે કે આ માણસના હાથમાં ટેબ્લેટ વાંચવા માટે તો ઘણા એમની પાસે ચોપડા હશે આ ટેબ્લેટ. પછી ત્યાં પૂર્વભાઈ કહે છે કે આ ચોપડી તો મમ્મીએ ખાસા બધા લોકોને શેર પણ કરી, એટલે વાંચવા આપી હોય ને પછી પાછી ઉઘરાણી પણ કરી હોય. અહીંયા આવકાર ચોપડીનો થયો, અને એ જ ખરું છે, કારણ કે આવકાર ગુજરાતી ભાષાને જરૂરી છે. આપણે એમ કહીએ છીએ કે નવી જનરેશન નથી વાંચતી, ને એ જે પ્રશ્નો છે એ પ્રશ્નો ખોટા પણ નથી, પણ એક જનરેશન એક્સ્ટ્રીમ લેવલે આ પણ કામ કરે છે. 28 દિવસ સુધી સતત રેડિયો ઉપર જવું ને સવારે 7:30ની રાંધેલી રોટલી બપોરે 1:30 વાગે ખાવી, બહુ, એટલે પોતાના માટે કરતા હોય તો ઠીક વાત છે, પણ બીજા માટે કરવું બહુ અઘરી બાબત છે. આપણે એમ વિચારીએ કે આપણે ના કરી શકીએ, હું પોતે ના કરી શકું, હું તો સ્વીકારું છું. બીજું મારા વાતના અંતર આવું છું, આ બધાની વચ્ચે તમને કહું કે રેલવે મને કેવી રીતે પકડી રાખ્યો છે. પકડી રાખ્યો એટલે પહેલા સ્ટેશન, પછી પ્લેટફોર્મ, અને હવે પાટો. હવે હું સ્ટેશન પર ઓછો ને પાટે વધારે જાઉં છું. એ પાટા પર, એ પાટો એટલે એ પાટો કે એક બંધ ફાટક છે, રેલવે બંધ કરેલો, અને બંધ કરેલા ફાટકને એક ઓરડી છે જે કાર્યરત નથી. એ ઓરડીમાં બેસીને ગુજરાતી ભાષાના ઉત્તમ નિબંધો હું તો ખરો જ, પણ બોટેલા બધા દોસ્તો પણ ખરા, કિશન દેસાઈ અને કિશન પટેલ એના સાક્ષી. ક્યારેક ખરા બપોરે જતા રહીએ તો ક્યારેક સમય સાંજે જઈએ, ગાડી આવે તો અમે પાટાની લગોલગ બેસી, રિસ્કી તો છે, બધા કેનારા બધા કહે છે કે તમે લોકો આગા બેસો ને કોઈક દિવસ કંઈક ના થવાનું થઈ જશે, પણ બહુ ફરક નહીં પડતો, નહીં થાય કશું, કારણ કે ખોડે બેઠા છીએ ને એટલે કશું ના થાય. અમે જો અમથા અમથા કોઈ હોઈએ તો કંઈક ના થવાનું થાય, પણ તમે તો ખોડે બેઠા. એટલે રેલવે પ્રેમીઓના જે કુળ ખરા, એ કુળના એ કુળ એ જે છે તો આપણે જોઈએ તો એ બે જણાના છે. આપણી ભાષામાં નક્કર રેલવે બે લોકોએ લખી, પહેલો જનક ત્રિવેદી અને બીજું ગીતા નાયક. ગીતાબેનના નિબંધો વાંચીએ તો ખબર પડે જન્મથી લઈને બધું જ છે, માણસની ફિલોસોફીથી લઈને કશું બાકી નથી. તો જનક ત્રિવેદીના નિબંધોમાં પણ એ વસ્તુ છે. રેલવેના કર્મચારીને કેટલી તકલીફ પડે છે ત્યાંથી લઈને રેલવે તંત્ર કેટલું જડ છે સુધીની બધી વાતો એમાં આપેલી છે, બધો હિસાબ છે એની અંદર. આ ગદ્ય અમે ઓરડીમાં વાંચીએ, ગમતા વાર્તાકારો હેરાન હેરાન કરી નાખવાના, ફોન કરી કરીને એમ કહીને કે અમને તમારી વાર્તાઓ બહુ ગમે છે, આજે તમારી વાર્તા વાંચીને અમને ફોન કરવાની ઈચ્છા થઈ, ફોન કરી નાખવાનો.
કારણ કે હેરાન કરવાની પણ એક અલગ મજા છે અને એ હેરાન થાય છે એમની પણ એક જુદી મજા છે. ક્યારેક પાટે ગુલામ મોહમ્મદ શેખને પકડ્યા હોય તો પસાર ગાડી પસાર થતી હોય, ગદ્ય વાંચતા હોઈએ ત્યારે બે મિનિટ રોકાઈને એટલું વિચારીએ કે વિરમગામથી ગાડી બદલીને સુરેન્દ્રનગર જતા હશે ત્યારે મનમાં શું ચાલતું હશે, જ્યારે ઘર લાંબા ગાડી પાછા ફરાતું હશે, કે મનમાં એ બીજો વિચાર એ પણ આવે કે જો ગીતાબેનને પેલા છાપવાનું આખો પટકો મળી ગયો હોત તો પેલી બાઈને એવોર્ડ સુધી તો પહોંચાડી દીધી હોત. વાંચો દાદર 3. રેલવે આ રીતે સંકળાયેલી છે. ક્યારેક એવું પણ થાય કે શરૂઆતમાં અમે ધર્મેન્દ્રભાઈને બહુ સાથે લઈ જતા, પછી એમણે કીધું મને સાથે ના રાખશો, તમે તમારી જાતે રખડો. હા, જઈને એ પછી કહીએ ખરા કે આજે આ મજા પડી, એટલે કે તમે જાતે રખડો તો કશું જાતે પામશો. હાથ પકડાવ્યો છે અમને, નો ડાઉટ. રેલવે સાથે પહોંચવામાં ફાળો છે, પણ એક વસ્તુ ખરું કે અમને ચોંટાડીને નથી રાખે, અમારી ધરી પર અમને મુક્ત ફરવા દીધા. આ યાત્રા આખી અહીંયા પૂરી થાય છે તો હું તમને કહું તો કેટલા નામ આપું, કોનો કોનો આભાર માનું. દરેક વ્યક્તિ એ જ વસ્તુ વિચારી છે કે ગુજરાતી ભાષાનું કશું સારું કામ થઈ રહ્યું છે, એ નાતે જ એ લોકોએ મદદ કરી. સતત હા, અંતમાં બસ અપૂરું કરીને જ કહું છું, અહીંયા તો ખબર પડી કે રેલવેની ટોક થવાની છે. મજાની વાત એ છે કે નવસારી ખબર પડી તો એક છોકરો નવસારીથી સ્પેશિયલ સાંભળવા આવે. કોણ છે ઉભો કરવાનો? રોહન પારેખ ઉભો થાય. એના મનમાં એક ક્વેશ્ચન હતો કે મને રેલવે કે એટલે તું રેલવે સાથે જ કેમ જાય છે? તો મેં કીધું 24 તારીખે તને જવાબ મળે, તો કે હું આવું છું. પણ મેં કીધું ટોક છે, અરે હું કલાક માટે પણ આવીશ, એટલે એક કલાક સાંભળવા માટે આટલા કિલોમીટર દૂરથી આવીને બેસવા માટે એક મજા છે, મારા માટે આનંદની વાત છે. આ યાત્રામાં એકદમ નજીક સાથે રહ્યા છે. મજાની વાત એ છે કે મારા પપ્પા મમ્મી આજે પહેલી વાર સાહિત્યિક કાર્યક્રમમાં આવે, નોર્મલી તો એક જ આવતો હોય. આ યાત્રામાં અમે સૌથી વધારે હું સૌથી વધારે નજીક રહ્યો ધર્મેન્દ્ર ત્રિવેદી, કિરીટ ડુદાર, મહેન્દ્રસિંહ પરમાર, વિપિન પટેલ, હર્ષદ ત્રિવેદી, આ બધાની સાથે સતત સંપર્કમાં રહેવાનું થયેલું. એટલા માટે કે કશું મને મનમાં એક સંશય હતો કશું કાચું ના કપાય, કારણ કે આ એવો દસ્તાવેજ આપવાનો હતો કે જે કોઈ નથી આપ્યો, અને પહેલા ગામમાં જ લખો થાય તો એ વસ્તુ ના ચાલે, એટલે કોમ્પ્રોમાઇઝ કરીને કશું કામ કરવું મંજૂર જ નહોતું. અહીંયા તો અમારી આખી પલટન બેઠી છે, એ પલટન કે રાત્રે 11 વાગે એવી મન થાય એટલે પાટે નીકળી પડવાનું ને ગરીબ રથ એક્સપ્રેસ જોઈને પાછા, અને બધા મારાથી મોટા અને અમે બધા રખડીએ જલસા કરીએ. પલટન બેઠી છે, પલટનના નિસર્ગભાઈ છે, જીગરભાઈ છે, ધોનીબેન છે, શૈલીબેન છે, કેટલાને યાદ કરું. ભાવનગરથી મારો રૂપિયા સ્પેશિયલ આવે છે, ખાલી રેલવે સાંભળવા, કથા સાંભળવા, આ કેવી વાત છે. નવજીવને મને મારે ગમતી વાત કરવાનો એક મોકો આપ્યો. નવજીવન આખી ટીમનો આભાર, વિવેકભાઈ, શિલ્પાબેન, રામભાઈ બધાનો આભાર. અસ્તુ. યસ, વાર્તાના નામ તમારી સામે વાંચી જાઉં છું. હા, અમે અનુક્રમણિકા નથી લખી, અમે ટેબ્લેટ્સ લખી છે, કારણ કે દરેક સ્ટેશને ફેંકાય છે. ધૂમકેતુ, જુમો ભિસ્તી, ઝવેરચંદ મેઘાણી, બદમાશ, પન્નાલાલ પટેલ, લક્ષ્મણ રેખા, ચુનીલાલ મડિયા, કાળી રાત, કાળી ઓઢણી, કાળી ચીસ, મોહમ્મદ માંકડ, એ ગામને સ્ટેશન નથી, કેતન મુનશી, 40 સેકન્ડ, ઈવાડેવ, તમને ગમી ને, ચંદ્રકાંત બક્ષી, હત્યા આત્મહત્યા, પ્રફુલ્લ દેસાઈ, માલ ધક્કો, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, અજાણ્યું સ્ટેશન, જનક ત્રિવેદી, ઝોલું, સુમંત રાવલ, ફાટકનો માણસ, વિનેશ અંતાણી, શ્વાસ નળીમાં ટ્રેન, રવિન્દ્ર પારેખ, 2-1, હિમાંશી શેલત, સામેવાળી સ્ત્રી, મોહન પરમાર, ફરી કોકવાર, ઉત્તમ ગડા, સેક્સ ઇન ધ સિટી, મહેશ યાજ્ઞિક, વાક ભગતના ગામની, મિનલ દવે, ઓથાર,
કંદર્પ ર દેસાઈ રમત પારુ કંદર્પ દેસાઈ મુક્ત થઈ જા અશ્વિની બાપટ એ છોકરી માવજી મહેશ્વરી રેલના પાટા મહેન્દ્રસિંહ પરમાર બ્લેન્કેટ સંજય છેલ ધુમાડો ધર્મેન્દ્ર ત્રિવેદી જેતલસર જંકશન પન્ના ત્રિવેદી એક અશીર્ષક વાર્તા વિશાલ બાદાણી ગુજરાત એક્સપ્રેસ. આભાર ધ્રુવભાઈ મેઘાણીથી ભાદાણી. આખી જે ગુજરાતી ટૂંકી વાર્તાની યાત્રા એ જયારે વાત કરતો હતો ને ત્યારે મને પાથેર પાંજરેના પેલા ભાઈ બહેન યાદ આવતા હતા. એ જે એ અંબાને દુર્ગાને અપુ જે ભાગતા ભાગતા જે ટ્રેન જોવા જાય અને પહેલી વાર સતીશ રાય જે ટ્રેન બતાવે છે જે કૌતુક, એ કૌતુક સતત એની વાતમાં હતું. અને હું પ્રાર્થના કરું કે એ કૌતુક સતત એની સાથે રહે, કારણ કે જ્યાં સુધી કૌતુક છે ત્યાં સુધી કળા છે. તો એ કૌતુક ધ્રુવને ફળે. એની પાટા પલટણ વિશે તો બહુ સારું છે. એકવાર એ પાટા પલટણ ઊભી થાય તો બધા જાણીએ કે કોણ કોણ છે પલટણમાં. આ બધા પલટણ વાળા જે રાત્રે મોડે સુધી બેસી ગુજરાતી વાર્તા અને નિબંધનું વાંચન કરતા હોય છે, તો એકવાર જોરદાર તાળીઓ આ પાટા પલટણ માટે જે ગુજરાતી સાહિત્યનું લાઈવ સેલિબ્રેશન કરતા હોય છે. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. મારા સંપાદકે અનુભવો આજનું આ આપણો જે ઉપક્રમ છે એનો શીર્ષક આપણું આ રહ્યું છે. અને હમણાં હું ભોપાલ ગયેલો અને ત્યાં અદ્ભુત ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ હતો એટલે અલગ અલગ ભાષાના બધા લેખક મિત્રો ભેગા થયેલા. એમાં વાતો કરતાં કરતાં સંપાદન સાહિત્ય વિશે વાત નીકળી હતી. તો મારી સાથે દક્ષિણ ભારતના સાહિત્યકારો હતા, બંગાળથી હતા. વાતો વાતોમાં જ્યારે હું એને કહેતો ગયો કે મારી ભાષામાં કયા કયા સંપાદનો છે ત્યારે મને આ જણાવતા બહુ આનંદ થાય છે. આમાં જરાય અતિશયોક્તિ નથી કે એમની પાસે આ આ પ્રકારના સંપાદનો નથી એ ભાષામાં. જ્યારે મારી સામે અત્યારે હર્ષિત ત્રિવેદી બેઠા છે, હર્ષિત ત્રિવેદી એક આખી પેઢીની સંપાદન સાહિત્યનું એ કહેવાય ને આમ દીવા દાંડી ઊભી કરી કે આ સંપાદન સાહિત્ય છે. નવલકથા હું, કવિતાને હું, ને નાટક હું, નિબંધને હું, એક આખી શ્રેણી ઊભી કરી છે. એટલે સંપાદન સાહિત્ય ગુજરાતી ભાષાનું બહુ સમૃદ્ધ છે. અને જ્યારે આ લખવા સાથે જે માણસની વિચારો ચાલતા હોય, મથામણ ચાલતી હોય, એ નવી પેઢીના લખવા પ્રેરાયેલા લોકો છે એના માટે બહુ મજબૂત યુનિવર્સિટી હોય છે. એટલે ઉમાશંકર જોશીને યાદ કરું જ્યારે સર્જકની આંતરકથા એવું અદ્ભુત પુસ્તક જે તે વર્ષોમાં ઉમાશંકરભાઈ આપેલું અને સુંદર પુસ્તક. તમને ખબર પડે કે લેખકના દિમાગમાં શું ચાલતું હોય છે જ્યારે લખે ત્યારે કયા પ્રકારની એ મૂંઝવણમાંથી કે આનંદમાંથી હરખમાંથી એ પસાર થતો હોય. પછી કૌશિક મહેતાએ આજથી 15 વર્ષ પહેલાં એક સંપાદન આપેલું લખવું એટલે કે, એમાં એને ખાસા ગુજરાતી પત્રકારોનો પણ સમાવેશ કરેલો કે તમે પણ તમારી વાત લખો, તમારા આ ડેડલાઇનની મજાઓ તમે લખો, એની વાત તમારે જાણવી છે. અને એ પછી કથા અને કથન નામનું એક અદ્ભુત પુસ્તક આવે છે અને આ આ ખરેખર વાર્તાની વાર્તા આ પુસ્તક છે. આ જે તે વાર્તાકારોની કથા મૂકી છે અને કથા સાથે જે તે કથાકારોના અનુભવ મૂક્યા છે એટલે બહુ ઉત્તમ પુસ્તક ધર્મેન્દ્રભાઈએ તૈયાર કર્યું છે. મૂળે વાર્તાકાર જીવ, ગોત્ર પણ પાછો એનું વાર્તાકારનું છે. એટલે વાર્તાકાર જીવ, સંપાદક અને ચીવટવાળો વાચક. અને સતત મને યાદ છે અમે લોકો 11-11 વર્ષ પહેલાં ધર્મેન્દ્રભાઈ વાર્તા શિબિરમાં અમે લોકો સાથે હતા. મધુરાઈની અડફેટે ચડેલા અમે લોકો બધા અને ગાંધીનગરમાં અમે સાથે હતા. અને એ વાત કરતા હતા કિરીલ કાકા ના કાકા, મને કે આ ભાઈ બધા કાકા કેમ, એવું મને ત્યારે થતું હતું. બધાને કાકા કેવી રીતે હોય, હર્ષદ કાકા ને કિરીટ કાકા ને. પછી તો સમજાણું કે બરાબર છે આ તો જનક ત્રિવેદીના ભાઈ આના પુત્ર છે. તો ધર્મેન્દ્રભાઈ આપણી વચ્ચે, એમનું આ પુસ્તક કથા અને કથન. મૂળે તો આ પુસ્તક 600 રૂપિયાની કિંમત છે પણ આજે ખાસ પ્રકાશક તરફથી આની 150 રૂપિયા કિંમત આ પુસ્તકની રાખી છે. હૃદયકુંજ પાસે આ પુસ્તક ઉપલબ્ધ છે. પણ હવે આજે આ પુસ્તકનું રસદર્શન કરવાનું છે અને ધર્મેન્દ્રભાઈને કહીએ કે આપ આવો અને કથા અને કથનના આપના પ્રવાહમાં અમને જોડો અને અમારી સાથે તમારા અનુભવ શેર કરો. ધર્મેન્દ્ર ત્રિવેદી. રામ ધન્યવાદ. સૌ બધાનું સ્વાગત છે, મિત્રો છે, વડીલો છે અને વિદ્વતા ભરી બધી વાતો કરું એના પહેલાં એક નાનકડી વાત કહી દઉં કે રામે અતિ ઉત્સાહમાં પ્રેમપૂર્વક એવું કીધું કે પુસ્તક 150માં મળવાનું છે પણ 150 લેસમાં મળવાનું છે.
કારણ કે પ્રકાશકે પણ છોકરાઓને નવા કપડા લઈ આપવાના છે. પ્રકાશકો પણ મોટી મોટી ગાડીઓ લેવાની છે, બધું કરવાનું છે. રામ સોરી, એક મેં જ્યારે રામનો ફોન ફર્સ્ટ ટાઈમ આવ્યો કે ધર્મેન્દ્રભાઈ આવું એક અમે વિચારીએ છીએ કે નવજીવનના પ્લેટફોર્મ પર તમે ને ધ્રુવ બંને વાત કરો, હા કરીશું. આમાં તો કોણ ના પાડ્યો, ડફોળ હોય મૂર્ખ હોય એ જ ના પાડે. અને મને એમ થયું કે કશુંક એવું આપણાથી થયું છે કે જેનો શિરપાવ નવજીવનના પ્લેટફોર્મ પર ઊભા રહી અને બોલવા મળશે, મનની બે વાતો કરવા મળશે. ત્યારે મેં ધ્રુવ મેં એવું કીધું, ફરી એને ફોન કર્યો હા પાડ્યા પછી, અને મેં એવું કીધું કે ધ્રુવને પહેલો બોલવા રાખજે, એવું રામને યાદ હશે. તો એણે તો એવું ના પૂછ્યું કે કેમ, કારણ કે એને કદાચ મારા ઉપર વિશ્વાસ હશે કે હું શા માટે વિચારીને કંઈક કહેતો હોઈશ કે શા માટે ધ્રુવને. ધ્રુવને મેં જે જોયો છે થોડી એની વાત કરું કે એક સમય હતો કે ધ્રુવ હતો જે આજનો નહોતો, એ ધ્રુવ અને આ ધ્રુવ. તો મને એવો ડાઉટ હતો કારણ કે ધ્રુવને મેં વાંચતો જોયો છે, વિચારતો, મારી સાથે ચર્ચા લમણા લેતો, કિરીટ કાકા સાથે એનું લોહી પીતો, આવી અનેક સ્વરૂપોમાં જોયો છે પણ બોલતો નથી જોયો. એટલે મને એવી ચિંતા હતી, એની ચિંતા મેં કાયમ કરી છે. એના અનેક વિવિધ કારણો સહિત એની મેં ચિંતા કરી છે. તો એ ચિંતા એ હતી કે જો હું પહેલાં બોલી જઈશ અને પછી ધ્રુવને બોલવાનું આવશે તો કદાચ ધ્રુવ અચકાઈ જાય કે એવું કશું થાય. તો એટલે આજે એને પહેલેથી જ મોકળું મેદાન આપ્યું, તારે જે બોલવું હોય જેટલું રમવું હોય એટલું રમ, મારે તો થોડુંક જ રમવાનું છે. પણ એની પાસે જે વાતો છે અને આમ જુઓ ને તો ટેબ્લેટ અને કથાકથન, કથાકથનમાં નામ ધર્મેન્દ્ર ત્રિવેદીનું પહેલું છે, સહસંપાદક તરીકે પ્રતાપસિંહજી અને ધ્રુવ બંનેના નામ મૂક્યા છે. પણ આ નિબંધ તો ધ્રુવની જ છે, કારણ કે ધ્રુવ પાસે જે આજે પાગલપન છે, કિરીટભાઈનું હમણાં પ્રવચન સાંભળ્યું સુરતનું, સુરત વર્કશોપમાં ગયા હતા ત્યારે એની શરૂઆતમાં જ વાત કરે છે કે આ વર્કશોપમાં અને લેખક તરીકે તમે શું લઈ લેવાના છો, એથી કંઈ કમાઈ તો જવાનું છે નહીં. એટલે કેમિકલ લોચા હોય ને તો જ આ ક્ષેત્રમાં અવાતું હોય છે. તો મારા કેમિકલ લોચાની અમારી એક એજ હતી અને ત્યારના મારા કેમિકલ લોચા અલગ પ્રકારના હતા. અને આજે ધ્રુવમાં જે છે એ કેમિકલ લોચા મારા ઓસરી ગયાનો ગાળો હતો ત્યારે મને ધ્રુવ મળ્યો. એટલે એનું પાગલપન જોઉં, એનો કેમિકલ લોચો હું અનુભવતો હોઉં ને એને પ્રોત્સાહન અને હવા આપીએ, તાપનું છે હવે ઠરે નહીં એટલે હવા આપ્યા કરવાની હોય. મુખ્યમંત્રીનો પત્ર આવ્યો હોય એના મેગેઝિન માટે અને હો હા થઈ જાય, મોટો મઢઈ લાગી જાય એ ધ્રુવ, અને આજે આપણી સામે આટલું કમસ્તું ટેબ્લેટ લઈને ઊભો છે એ ધ્રુવ, આ એક ટ્રાન્સફોર્મેશનની પ્રક્રિયાનો હું સાક્ષી છું. એની જે શરૂઆત થઈ, આ કથાકથનનું મૂળ ક્યાં છે, આપણું મેગેઝિનનું નામ શું હતું, હું તો એ ભૂલી ગયો, કે ધ્રુવની જ્યારે પરિચય થયો ને ત્યારે એક ઇલેક્ટ્રોનિક મેગેઝિન જે આજકાલ બહુ બધું ચાલે છે, બહુ બધા લોકો અનેક લોકો પાર પડે છે, ઢગલાબંધ લોકો, એમાંનું એક ધ્રુવનું પણ હતું. એટલે એણે મને કીધું કાકામાં તમે મારી સાથે જોડાવ, બધું જોડાઈએ, પણ આમાં થોડા ફેરફારો વગેરે સૂચિત કર્યા અને એ કામ અમે શરૂ કર્યું. પછી તમે બધાએ જોયું હશે એના આખા વક્તવ્યમાં કે મારા માટેનો જે પ્રેમભાવ છે અને હવે કદાચ મારા કરતાં પણ વિશેષ એનો જે પ્રેમભાવ છે જનકભાઈ માટે છે, એ બધાએ અનુભવ્યું છે એની આખી બધી જ વાતોમાં. તો એને મનમાં આવા બધા આવ્યા કરે કે કાકા આપણે જનકભાઈનો વિશેષાંક બહાર પાડી દઈએ, એટલે હું ઠારી દઉં, ના એમ કે જનકભાઈના સ્પેશિયલ વિશેષાંક બહાર પાડીને શું કરવાનું, તારે જનકભાઈનો વાર્તા સંગ્રહ છે તો લોકો વાંચશે જે વાંચવાના છે, તારે સ્પેશિયલ જ બહાર પાડીને શું કામ છે. એટલે એને એમ થાય કાકો મને કંઈ હલવા નથી દેતો, કાકો મને કંઈ હલવા નથી દેતો. પણ એક અમે મેઘાણી સાહેબના નિમિત્તે એક મેઘાણીનો એણે વિશેષાંક, મેઘાણી સાહેબના બધા વિશેનો વિશેષાંક સરસ કર્યો
અને મજાનું કામ થયું નાનકડું એવું. અને મેં ધાર્યા હતા એવા પરિવર્તનો પણ ઉડ્ડયનમાં એ સમયે આવેલા. તો મને કે પાછું એમ કે જનકભાઈનો વાર્તા વિશેષણ બહાર પાડીએ. જનકભાઈનો મેં એવું નહીં, વાર્તા વિશેષણની વિશે વાત કર. અને એમાં પછી કિરીટભાઈ કિરીટભાઈ સાથે પણ, કિરીટ કાકા સાથે પણ વાતો ચાલે, રામે કીધું એમ કાકા. અને હર્ષદ કાકા સાથે પણ વાતો એની વધારે ચાલે, મારી ઓછી હોય. તો એમાંથી એક વાત નીકળી કે હર્ષદ કાકાના જે સંપાદનોની વાત કરી કે વાર્તાને હું ને નિબંધ અને હું ને એ જે આખી સિરીઝ ઓફ બુક્સ છે, તો એવી રીતે એ બધી મથામણમાંથી જ એમના સજેશનને અમારી મંથનો ને બધામાંથી નીકળ્યું કે એક આટલા બને એટલા આપણે જે પસંદ કરીએ એવા વાર્તાકારો અને એવા વાર્તાકારોની વાર્તાઓ. અને માત્ર વાર્તાઓ નહીં, વાર્તાના સંપાદનો તો અનેક વાર પડે છે ને, પણ એની સાથે એમના નિવેદનો આપણે એવું લઈએ. કેફિયતની વાત હતી, પણ કેફિયત શબ્દ બહુ ચવાઈ ગયો છે. કેફિયત 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 એટલે આમ આમ કંઈક વાદળ ઉપર બેસીને બોલતા હોય એવી કંઈક વાત થાય. પણ આપણે તો લેખકો પાસે અંદરની વાતો, તળની ધરાની જમીનની વાતો કરવાની હતી. એટલે એ અમે નક્કી કર્યું કે આવું કરીએ. અને ત્યારે અમે 20 વાર્તાકારો, કિરીટ કાકા, રસિક કાકા અને બીજા બધાના થઈને અમે પસંદ કર્યા. અને એ 20ની જે સંપાદન પ્રક્રિયા શરૂ થઈ, એ સંપાદન પ્રક્રિયામાં એ પ્રક્રિયા છે એ આ પુસ્તકના મૂળમાં છુપાયેલું છે. એ અંક પણ સરસ બન્યો. એ પ્રોસેસ છે ને, મને થયું કે આમાં જેટલા નામ છે 33 વાર્તાકારોમાં એક માઇનસ કરીએ તો 32 માઇનસ એટલે મારું, તો એ જે 32 વાર્તાકારો છે એને હું બધાને એવું પૂછી શકું કે ભાઈ તમારી વાર્તા હું લેવા માગું છું, તો અમે લઈ લઈએ છીએ. ઇલેક્ટ્રોનિક મેગેઝિન માટેની વાત હતી, ત્યારે તો પુસ્તકનો કોઈ આકાર જ નહોતો. પણ મેં એવું ના કર્યું. મેં એવું કર્યું કે ધ્રુવને કીધું કે તારે ફોન કરવાના, તું સંપાદક છું, હું થોડો સંપાદક છું, મારું કામ છે, હું તારો મજૂર છું, હું શું કરવા ફોન કરું? તારે ગરજ હોય તો કર, તારે પુસ્તક કરવું છે, તારે ઇલેક્ટ્રોનિક મેગેઝિન કરવું છે, એક વિશ્લેષણ કરવો છે, તો એ તારી જવાબદારી છે. હું તને સંપર્ક કરાવી દઉં, નંબરો ગોળતી આપું, પણ તારે શીખવું તો પડશે ને. મુખ્યમંત્રીનો પત્ર આવ્યાથી આ ટેબ્લેટ લઈને ઊભો છે. એ પ્રોસેસની અંદર જે કામ થયું, એ કામનો એક આ ભાગ હતો કે હું જેને બધે લઈ જાઉં તો એ પોતાની રીતે ક્યારે ડગલા ભરશે. કિરીટભાઈનો પણ એ રીતે સંપર્ક કરાવ્યો, હર્ષદ કાકાનો પણ એ રીતે સંપર્ક કરાવ્યો. એવી જ રીતે બધું કામ એમ છોડ્યું કે લિસ્ટ બન્યું આટલા 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 આટલા, તો હવે નંબરો આટલા આટલા, ને તું ફોન કર. પાસેરમાં પહેલી પૂણી કે પેલું શું કહેવાય, પેલી માખીની કંઈક કહેવત છે ને, પ્રથમ ગ્રાસે મક્ષિકા, અશોકપુરી ગોસ્વામી. હવે અશોકપુરી તો મારા માટે ઇઝ લાઈક ફેમિલી, કારણ કે એમની પ્રથમ નવલકથા મૂળનો દકો હું, એટલે હું તને અગથી બધી વાત કરી શકું ને, પણ મને અશોકપુરીની બધી સ્વભાવની ખબર છે, એટલે એની સામે જ રમતો મૂક્યો પહેલો. અશોકપુરીને ફોન કરતો સૌથી પહેલા, એ સૌથી વરિષ્ઠ છે ઉંમરમાં પણ અને બધી રીતે, અને બહુ સારા વાર્તાકાર છે, તો તારે પહેલું મંજૂરી એમની લેવાની છે. ફોન ખબર નહીં શું થયું ને, મારો ફોન રડવા જેવો થઈ ગયો હતો. તું બોલો કાકા, તું કઈ ગમે એમ બોલે છે, ગમે એમ ન બોલે, ગમે તેમ ના બોલે, કેમ? કારણ કે એની બાની એવી છે, એની રીત એવી છે બોલવાની. કારણ કે હું એને, મને મૂછો પણ નહોતી ફૂટી ત્યારથી ઓળખું છું. મને ખબર છે કે વાયડાથી બોલવા, જનકભાઈ પણ આવો વાયડાથી બોલવાવાળા માણસ હતા. એટલે મેં તો ઘરમાં આજે એ વાયડાઈ જોયું હોય તો મને તો અસર કરે અડે નહીં, જરાય ન અડે, એ વાયડાઈ જરાય ના અડે. એટલે પછી મેં એને સમજાવ્યો, કારણ કે હું એવું નહોતો ઈચ્છતો કે અશોકપુરી અશોકપુરી છે અને એની રીતે જ વર્તે, એની રીતે જ બોલે. એ આપણે એની પાસેથી એની સાથે એ કાંટા છતાંય કરી જવાની વાત હોય તો એ આપણે શીખવાનું છે, ધ્રુવે શીખવાનું છે. એ હું એટલે મેં એને વાળ્યો, ચોળ્યો, સમજાવ્યો, ભંપાળ્યો કે એવું ન હોય, કે અશોકપુરને ઓળખું છું. પછી ફરી પાછી વાત કરવાની હિંમત આપી અને મેં કીધું તું એવું કે જે હવે છે ને તારે મારું નામ યુઝ કરવાનું સાથે સાથે, કે ધર્મેન્દ્ર ત્રિવેદી જનકભાઈના દીકરા છે ને એણે મને તમારો નંબર આપ્યો છે ને, અમે બે ભેગા થઈને આવું કરીએ છીએ. એટલે અંદર આમ અશોકપુરનો ટોન હોય કે તું કોણ, અને આખી વાત છે તું કોણ, ધ્રુવ કોણ? ધ્રુવ તો પેલો ધ્રુવ હતો ફોટા મઢાવે, એટલે એમાંથી એને આપણે આ બાજુ લાવવાનો હતો. તો એ પ્રોસેસની અંદર એ શીખ્યો. આવા બધાની સાથે કિરીટભાઈ સાથે પરિચય કરાવ્યો મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ,
ત્યારે મને ખબર નહોતી કે એ મારા કરતા પણ કિરીટ કાકા સાથે ફોન ઉપર અનેક ઘણી વાતો કરતો હોય છે, અને કિરીટ કાકા મજેથી વાત કરે છે. બાકી કોને જવાબ આપવા જેવો હોય તો જ આપે, બાકી ના આપે, સૌ સૌના મિજાજ હોય. એટલે હું ધ્રુવને કાયમ એમ કહું કે કિરીટ કાકા ફોન ઉપાડે અને 20 મિનિટ વાત કરે ને એટલે તારે સમજી લેવું કે તારામાં કશું છે. એક નામ છે, એવા તો અનેક નામો છે. તારી લાયકાત દેખાય છે ક્યાંક, હજી બંધાઈ નથી. હું એવા છું એવું ટોકે બંધાઈ નથી, પણ હશે તો હું આવું એ વાત કરતા છે, નહીં ના કરે. બાકી હું ગયું છું કિરીટ કાકા સાથે વાત કરતા. એટલે એમ કરતા કરતા વિશેક વાર્તાઓનો મેં ઇલેક્ટ્રોનિક પુસ્તક બન્યું. ખાટા કડવા, જે કડવા અનુભવથી શરૂ થયું એમાં સરસ ખટમીઠા અનુભવો પણ આવ્યા. ઇલેક્ટ્રોનિક અંક બહાર પડ્યો, સારો ગોખાયો, બધે ફર્યો, મજા કરી. મીનવાઇલ એક મંત્રીશ્રીને ત્યાં હું બેઠો હતો, કોઈ કારણોસર અંગત કારણોસર એમના પીએપીએસ પાસે બેઠો હતો, અને મનીષ પટેલ ઝેડકેટ પબ્લિકેશનના માલિક એ ત્યાં મળી ગયા. અમારી એકાદ અગાઉ મુલાકાત થયેલી, તો એમણે મને અચાનક કંઈ વાત કરતાં કરતાં કીધું, ધર્મેન્દ્રભાઈ મને તમે કંઈક પ્રોજેક્ટ આપો, સરસ સારો પ્રોજેક્ટ આપો એમ. એટલે મેં કીધું, જો મનીષભાઈ, આજકાલ જે સ્વપ્રકાશનનું ચલણ છે એ તો અમને કોઈ હિસાબે પોસાય એવું નથી, પગાર આવે ને એમાંથી આપણે સ્વખર્ચે પબ્લિકેશન પોસાય એવું નથી. તો કહે ને, તમે સાહિત્યનો પ્રોજેક્ટ આપો, હું કરીશ. આ જ વાત તેજસે પણ અમારી સાથે કાયમ રાખી છે. અમારા બંનેના નસીબ છે કે અમને એવા પ્રકાશો બંને મળ્યા કે જે બંને સાવ નવા હતા. મોં તો મને હોય કે આર આર શેઠવાળા મને ફોન કરીને કે ધર્મેન્દ્રભાઈ તમારું કરું, પણ એ કરે નહીં, ન કરે, શું કામ કરે. પણ હું જેવો એવો એવા ને એવા એ બે, અને એ બે જણા અમે આમ આમ એવું આંકડા વીળાઈ ગયા મજાના. પણ કામ બહુ સરસ મજાના થયા. એમણે સામેથી કહ્યું કે અમે પ્રોજેક્ટ કરીએ. મેં કીધું 20 વાર્તાઓ છે, તો કે 20 નહીં રમતારે. મેં કીધું 20 વાર્તામાં જ ઘણા બધું મોટું પુસ્તક થશે, તો 20 નહીં 30 કરો, 35 કરો, 40 કરો, હું 500 પાનાનું પુસ્તક હશે તો એ છાપીશ. ધર્મેન્દ્રભાઈ તમે સેજ પણ ચિંતા છોડી દો. અને અમે એ કામ હાથ ઉપર લીધું. પછી તો કિરીટ કાકાના અને હર્ષિત કાકાના માર્ગદર્શનથી યાદી આમ ખેંચીને લાંબી કરી. એ લાંબી કરી એમાં ઘણા વાંધો પડ્યો, અમે કેમ રહી ગયા, હે ફોન આવે વગેરે, વાયા જેમ પેલું કબૂતર સંદેશ લઈને આવે એવી રીતે હું કબૂતરો આવ્યા. કબૂતરો આવે અમારી પાસે, ઇન્ડાયરેક્ટ ધમકીઓ આવી કે તમને જોઈ લેવામાં આવે છે. એટલે મેં કીધું, જી ફેસબુક ઉપર જોઈને ધરાઈ ગયા હોય મને તો રૂબરૂ આવજો. આવી બધી ઘણી બધી નાની નાની વાતો છે, પણ એમ કરતા અમે 34 વાર્તાકારોએ પહોંચ્યા. 34 હવે તમને એમ થશે કે 34 શું ચોટ્યો છે, પણ 34 હું એટલા માટે ચોટ્યો છું કે ખરેખર 33 વાર્તાકારો જ મેં પસંદ કરેલા. ધર્મેન્દ્ર ત્રિવેદીનું નામ એમાં ન હોય સ્વાભાવિક છે, ના હોય, કારણ કે હું સંપાદક ને હું મારી વાર્તા જ અંદર ઘૂસેડું. એટલે 33 વાર્તાકારો થયેલા, 20માંથી એક્સટેન્ડ કરીને 33. અને પછી કન્સેપ્ટ એવો કર્યો કે 3 કાળના 3, એટલે પીઢ વાર્તાકારોથી લઈ મધ્યકાલીન અને આજના, એવા એક 3 સેગમેન્ટ બનાવ્યા અમે. અને એમાં 33 વાર્તાકારો હતો. પછી ધ્રુવલોની ટોર્ચરિંગ ચાલુ હતું, તમારી વાર્તા મૂકો. પણ મારું મન માને નહીં, કારણ કે આના અગાઉ મેં જે ફર્સ્ટ ટાઈમ પેલું કરેલું સંપાદન, એક બહુ મજાની નાનકડી પ્રોસેસ છે, આડ વાત છે પણ કહી દઉં. કલ્પવૃક્ષ નામનું એક અમે સંપાદન ફેસબુક ઉપરથી થયું. ફેસબુકનું એક ગ્રુપ હતું અને એમાંથી એ લોકોએ ડરતા, જેમ અમે કિરીટ કાકાને ડરતા પ્રપોઝલ આને મૂકેલી ને, કંઈક સૌ પેલું લખી આપો ને, શું પ્રસ્તાવના લખી આપો ને, એમ એ લોકોએ મને ડરતા કીધું, ધર્મેન્દ્રભાઈ તમે એનું સંપાદક બનો ને. એટલે મેં કીધું, ભાઈ મારા સ્ટાન્ડર્ડ થોડા અલગ છે, થોડા ઢીલા રાખજો. છોકરાઓનો હેતુ સારો હતો એટલે એ અમે કર્યું. કોઓપરેટિવ, 100% કોઓપરેટિવ, બહુ ખુલ્લા ઘણા આ ઉત્પાદનો છે ને, આવા સંપાદનના ઉત્પાદનો, એ ઉત્પાદનો મેં એવા જોયા છે કે બહાર એવું કહેવાય કે ફલાણા પ્રકાશકે બહાર પાડ્યું, અંદર ખાનેથી કોઓપરેટિવ હોય છે અને પ્રોફિટેબલ પણ હોય છે. આપણે વી આર નોટ ઇન ટુ નેમિંગ પણ છે, પણ અમે 100%
એ કોઓપરેટિવ રીતે કર્યું, 2000 રૂપિયા બધાએ કાઢ્યા. હું સંપાદક હતો, મારી વાર્તાનો દુરાગ્રહ હોવાથી એમણે મુકાવરાવી, તો મેં પણ 2000 કાઢ્યા. આ કોઓપરેટિવ એટલે કોઓપરેટિવ, એમાં કોઈ નો લુકિંગ બેક, એમાં કંઈ આગુ પાછળની વાત જ ન આવે. અને એ પ્રકાશનને સારો અમને આવકાર મળ્યો, અમે વેચી શક્યા. મજાની વાત એ છે, નવા બધા નવા વાર્તાકારો હતા અને એના સંપાદકીયમાં એમણે એવું લખેલું કે આ વાર્તા સંગ્રહ છે ને શ્રેષ્ઠતાનો દાવો નથી કરતી, પણ જે વાર્તાકારો 70 વાર્તાઓ આવેલી એમાંથી શ્રેષ્ઠતા તરફની ગતિ કરવાની ક્ષમતાવાળા વાર્તાકારો જે મને દેખાયા છે એને મેં આમાં લીધા છે. તો એમાંથી આપણને એક સેલિબ્રિટી કહી શકાય એવા મુકેશ સોજિત્રા મળ્યા છે, એ પછી નિલેશ મુરાણી પણ બહુ સારો વાર્તાકાર મળ્યો છે. આવા થોડા વાર્તાકારો આપણને એમાંથી મળી આવ્યા. આ તો બધા ખાઈ બદલેલા વાર્તાકારો છે, એને આપણે મળવાનો કે મેળવવાની કંઈ વાર્તા હતી જ નહીં. આ તો બધા નીવડેલા માણસો છે. તો આ બધા 3 સેગમેન્ટના 33 વાર્તાકારો થયા. મારી એક વાર્તા મુકાઈ એટલે 34 થઈ. પછી એવું થયું કે 20 વાર્તાકારોનો જે આપણે ઇલેક્ટ્રોનિક સંગ્રહ કરેલો ઉત્સવભાઈ, તો એમાં એક વાર્તાકારને વાંકો પડ્યો. આ વાર્તાકારની પછી ક્રમમાં મારું નામ કેમ, મને પાછળ કેમ? એટલે મેં કીધું ભાઈ બરોબર છે, તારું જે કંઈ લોજિક છે હું સમજી રહ્યો છું, પણ અમને જે તે સમયે જેવું યોગ્ય લાગ્યું એમાં કોઈ એવા કોઈ કારણો નહોતા કે જેના કારણે તમને કોઈ ચોક્કસ સ્થાને મૂકવામાં આવ્યા હોય, અથવા કોઈને ઉચકીને તમારી આગળ મૂકી દેવાનો હેતુ હોય કે ફલાણાને આગળ લાવી દેવાનો છે ને આને પાછળ મૂકી દેવાનો છે, એવું કશું નહોતું. આ સ્ટફ એવું છે કે જે વાર્તા બોલશે અને વાર્તાનું બયાન બોલશે તમારું, એ તમે પાછલા છેલ્લા ક્રમે હશે તો પણ એ નોંધમાં લેવાનું છે જો સ્ટ્રોંગ હશે તો, અને વચ્ચે હશે તો પણ, એને પહેલા નંબરે હશે તો પણ. ધ્રુવને બરોબર એને હેરાન કર્યો, ધોખા કરી. એક વખત અમે ગાડીમાં અમદાવાદથી આવતા હતા અને એનો ફોન આવ્યો, મને કે કાકા લોહી ગયા છે. લાઉડસ્પીકર ઉપર કરે એટલે હું ડ્રાઇવિંગ કરતો સાંભળું, અને મેં આખો વાર્તાલાપ સાંભળ્યો. એટલે પછી મેં ધ્રુવલાને કીધું માઇક બંધ કર, એટલે માઇક બંધ કર્યો. કીધું એને પૂછી લે રાખવી જ કે નથી રાખવી, આટલું કર. એટલે કે તો મેં કીધું તમારે રાખવું છે કે નથી રાખવું, એટલે કહી દીધું નથી રાખવું, મને હું નારાજ છું કારણ કે તમે ફલાણો વાટ ચલાવો ઢીકણો વાટ બરોબર છે. અને આનો ફોન કાપ્યો ને એટલે મેં કીધું તરત જ કીધું મનીષભાઈ લગાવો, ચાલુ ગાડી મનીષભાઈ લગાડ્યો, ઓલો વાર્તાકાર છે ને એને કાઢી નાખો. પછી અમે એક મનીષભાઈએ સજેશન સરસ કર્યું, અમે તો ગાંડા થઈ ગયા, શું કરવું આ ફરી પાછું સળગવું ના જોઈએ, થાય એવું થાય. એટલે મનીષભાઈએ સરસ કર્યું કે આપણે છે ને પપ્પા બારકડી પ્રમાણે અબકડ ઈ કરીને લઈ લઈએ એ પ્રમાણે, એટલે કોઈને માથા કૂટે જ નહીં, તમે વહેલા આવી જાઓ, મોટા મોટો પાછળ જતો રહે. રજનીકુમાર મારાથી ક્યાંય પાછળ છે, આમાં વાત ધોખો કરી જ ન શકે, કેમ કે આપણે ક્રમ જ એવો ગોઠવો છે ને. એટલે અમારા 34 ના થઈ ગયા 33. 34 ના 33 ની વાર્તા હવે અત્યારે પૂરી, પ્રકરણ પૂરું થાય છે. એટલે 2-4 બીજી મજાની ઘટનાઓ છે નાની નાની આવી, ના ના સારી છે ચિંતા ના કર. અને હવે હું નામ નહીં બોલવાની જાગૃતિ રાખીશ. હે હા બીપ. તો એક સરસ જો કે આ તો બહુ મજાની વાત છે, નામ જોગ પણ હું કહી શકીશ એમાં, એની મને નિખાલસતા ને નિર્દોષતા મને બહુ સ્પર્શી ગઈ, એટલે હું નામ જોગ જ કહીશ. કિરીટ કાકાએ મને નામ સજેસ્ટ કરેલું જીતેન્દ્ર પટેલ. જીતેન્દ્રભાઈ સાથે ફોન ઉપર પહેલી વાર વાત થઈ અને એમને મેં એવું કહ્યું કે ભાઈ આવું આવું છે ને અમે આવું ઈચ્છીએ છીએ, તો તમે એક તમારી ગમતી વાર્તા, તમને જે ગમતી હોય હૃદયથી નજીક હોય એક વાર્તા, એના અંગેનું તમારું નિવેદન. કેફિયત નથી જોઈતી, નિવેદન જોઈએ છે કે તમને વાર્તા શા માટે ગમી, તમારી જ વાર્તા છે તમને શા માટે ગમી, તમારી નજીક છે એના કારણો શું છે, એની સર્જન પ્રક્રિયા અને આ બધી વાતો તમે એમાં ઢાળી આપો. એટલે મેં સરસ હા પાડી દીધી. કિરીટે કીધું એટલે કંઈ કહેવા પણ ન હોય એમ. એટલે મેં કે કેવી રીતે મોકલવાની, એટલે મેં કીધું માઇક્રોસોફ્ટ વર્ડની અંદર શ્રુતિ ફોન્ટ અને શક્ય હોય તો 14 રાખવા. અને બગડ્યા બરાબર, તમે લોકો સમજો છો શું, બધા સંપાદકો બધા આવું કરે છે મારી જોડે, મને કોમ્પ્યુટર આવડતું નથી, પણ મેં તો હું તમને ક્યાં કહું છું, તમે કે તમે ટાઈપ કરાવો કોક પાસે, હવે એ મારે બહાર જઈને મારે કરાવવાનું, બરોબર ખીજાણા કે તમે સંપાદકો બધા
ફલાણા માંગે તો મારી પાસે શોક માંગે, ફલાણા માંગે હું તમને વાર્તા મોકલીશ તો લખેલી જ મોકલીશ. મેં કીધું સારું બાપલા, તમે કામ કરો, મારે તમારી વાર્તા લેવાની જ છે. પણ એમની જો એ નારાજ થયા હોત ને તો એમ ના પાડી દીધું, મને જ દેવી. પણ છેલ્લી મેં એમને સમજાવ્યા, પટાવ્યા, પંપાળ્યા સરસ કે તમે એક કામ કરો, તમારે કાંઈ નથી કરવું, તમે લખી અને અમને ફોટા પાડીને મોકલી દો ઈમેલમાં, અમે એમાંથી અમે ટાઈપ કરી લેશું, અમે બહાર ટાઈપ કરાવીશું, અમે ગમે એ કરશું, પણ તમે વાર્તા મોકલો. એટલે નવા નવા જેમ ધ્રુવલાને અશોકપુરીનું થયું હતું એવું થઈ શકે, પણ હું તો હું ગળાયેલો એટલે મને એવું બધું કશું થયું નહીં. મજા આવી એમ કે ભાઈ, પછી એમણે વાર્તા છાપીને ફોટા મોકલ્યા, એના પ્રિન્ટ કરીને મેં જાતે ટાઈપ કરી. એટલે એ આવી ઘણી બધી વાર્તાઓ એવી હતી કે અમે મોહન પરમાર, મોહનભાઈ એ આવીને સ્પેશિયલ ધ્રુવલાના ઘરે આવીને બેસીને ચા પીને પોતાની હસ્તલિખિત વાર્તા આપી ગયા, અને અમે વાર્તાને બંને અને એમાંથી પછી અમે ટાઈપ કર્યા. એટલે ધ્રુવલાએ વાર્તા ટાઈપ કરી અને મેં બયાન ટાઈપ કરવું, અને આવા અમે ભાગલા પાડેલા બધા જાત જાતના. એ નવરો હોય તો એ બધું સંભાળી લે, હું નવરો તો હું કરી લઉં. આવી રીતે આખું બધું સરસ મજાનું ચાલ્યું. આ આપણે અત્યારે જે ફિઝિકલી જોઈ રહ્યા છે ચિત્ર, આ અને ટેબ્લેટ બંનેનું જેમ જેમ માળખું ઘડાતું ગયું ને, એસેન્શિયલી જે માળખું ઘડાયું તત્વની દ્રષ્ટિએ, વાર્તાઓની દ્રષ્ટિએ, એની અંદર જે સ્ટફ છે સ્ટફની દ્રષ્ટિએ, એમ મારા મનમાં એક વિઝન આવતા હતા કે બંનેની મુખપૃષ્ઠ મને કંઈક આવું હોય, આવું હોય, આવું હોય, એવું એક વિઝન હોય, સતત મનમાં એ પાછળ બેક ઓફ ધ માઇન્ડ ચાલ્યા કરે. મુખપૃષ્ઠ પણ એટલું જ મહત્ત્વનું છે. મને યાદ છે કે આની જે રેખાચિત્ર છે ઇન્ટરનેટ ઉપર શોધતા શોધતા મળ્યું અને મને તરત જ થયું કે યસ આઈ વોન્ટ ધીસ, અને એને મેં કોમ્પ્યુટરની અંદર મારી રીતે બનાવી, મને જેવું આવડે એવું ગાંડા ગલે જેવું, અને મેં મનીષભાઈને મોકલ્યું. અને મનીષભાઈએ કીધું, એમણે બે ત્રણ બનાવેલા પણ મને મનમાં નહોતા ઉતર્યા, અને પછી એ મારી કલ્પના કરતાં પણ મારી કલરની ને ડિઝાઇન બહુ નથી, મારું જે વિઝન હતું એ મનીષભાઈએ તરત જ ઉતરી ગયું. અને આ જે ડિઝાઇન છે એ મનીષભાઈએ આના ઉપરથી ઘડ્યું, અને મને એમ થયું કે હા કેવી એક સરસ વાત કરું નાનકડી. ગાંધીનગરમાં મારા મિત્ર હતા, મકાન બનાવતા હતા, પછી મને કે ધમરા ભરાય ગયો, એને ઘરની બહાર ઓલા એલિવેશનમાં કંઈક નાનકડો સ્ટીલનો પાઇપ લગાડવો હતો, એને પાંચેક કારીગરો બદલ્યા, પણ એને જેવો જોતો હતો ને એવો નહોતો લાગતો અને એવું નહોતું થતું. એટલે મેં કીધું, પણ મને તું થયું શું, કેમ મને બોલાવે છે? તો કે પેલું કામ હતું ને કે હવે એવું સરસ થઈ ગયું છે ને કે જાણે સપનું સાકાર થયું. ને હું જઈને ગયો તો ખબર પડી કે એક આ ગોળ કાણું હતું દિવાલમાં, એમાં એક પાઇપ લગાડવાનો હતો અને એક વિશિષ્ટ એંગલે લગાડવાનો હતો, એ કોઈ કારીગરે લગાડ્યો. પછી એ માણસને સપનું સાકાર થયા છે એવું લાગતું હોય તો મને તો થવું જ જોઈએ ને, કે આ ખરેખર કથાકથનને આપણે જ્યાં જોઈએ છીએ એને ફિઝિકલ સ્વરૂપ પણ મારા સપનું સાકાર થયા જેવું જ મળ્યું છે. હવે થોડી વાર્તાઓ વાતો, મેં ત્રણેક વાર્તાઓ પસંદ, વાર્તાઓ વાંચવાનો નથી, ચિંતા ના કરતા, એના ત્રણેક વાર્તાઓ ત્રણ ગાળાના ત્રણ વાર્તાકારો પસંદ કર્યા છે, કે એમણે એમના બયાનમાં શું શું નોંધપાત્ર લખ્યું, કે જેને કારણે સર્જકના અંદરની વાતો વાચક સુધી પહોંચશે. વાર્તા વાર્તાને વાંચશે ત્યારે વાચક તો પોતાની રીતે એના મૂલ્યાંકનો કરવાનો છે, એના આકલન કાઢવાનો છે, એના અર્થઘટનો કરવાનો છે, એની સંવેદનાઓને અનુભવવાનો છે. પણ પેરેલલ વાર્તાકાર જે કર્યો છે એ પણ એટલું મહત્ત્વનું છે, એ લગભગ આ પુસ્તક સિવાય લગભગ ક્યાંય મળતું નથી. તો આની અંદર એક સંભાવનાઓ છે. હા, ક્યાંક અમે નિરાશ પણ થયા થોડા, કદાચ એવું બને કે એ વાર્તાકારને અમે સમજાવ્યું હશે ફોન ઉપર કે અમારે આ જોઈએ છે, ત્યાં અમે કદાચ કાચા પડ્યા હશું, તો એના થોડા અલગ સ્વરૂપો પણ પ્રાપ્ત થયું છે. પણ એમાં એસેન્શિયલી તો સ્ટફ છે બધી વાર્તાઓમાં. તો હું થોડા વાર્તાકારોનું આપણું જે લિસ્ટ છે એ વાર્તાકારોનું લિસ્ટ કહી, વાર્તાનું નામ હું નથી બોલતો, કે શરૂઆત અમે કરી તો આજના યુગમાં સૌથી વરિષ્ઠ કહેવાય એવા શ્રી રજનીકુમાર પંડ્યા, એમની વાર્તા પણ આપણે લીધી છે, અને છેલ્લે વિષ્ણુ ભાલિયા, દરિયાકાંઠાનો માછીમાર છોકરો, એની પણ આપણે વાર્તા લીધી છે. તો એમાં વચ્ચે કોણ કોણ છે? તો અશોકપુરી ગોસ્વામી છે રજનીકુમાર, પછી અશોકપુરી ગોસ્વામી, કિરીટ દુધાત, હર્ષદ ત્રિવેદી, મહેન્દ્રસિંહ પરમાર,
મણીલાલ પટેલ, પ્રવીણસિંહ ચાવડા, બિંદુ ભટ્ટ, બિપિન પટેલ, માય ડિયર જયુ, માવજી મહેશ્વરી, મિનળબેન દવે, મોહન પરમાર, રર દવે, અનિલ વ્યાસ, કંતર દેસાઈ, કાનજી પટેલ, જીતેન્દ્ર પટેલ, હિમાંશુબેન સેલત અને નવનીત જાની. વચ્ચેના કાળમાં અથવા તો યુવા કાળમાં જે જોઈએ વચ્ચેથી પણ થોડો નીચેના જે આધુનિક નવા વાર્તાકારો છે અને ઉંમરમાં પણ યુવાનો છે, છાયા ઉપાધ્યાય, નીતા જોશી, અભિમન્યુ આચાર્ય, રામ મોરી, અજય અને વિજય સોની, એટલે અજય વિજય સોની બંને નામ સાથે બોલી લઉં છું, સોની કોમન છે, પન્ના ત્રિવેદી, વિપુલ વ્યાસ, વિષ્ણુ ભાગ્યા, કલ્પેશ પટેલ, કનૈયાલાલ ભટ્ટ અને હું જાતેને પોતે. એક અમે એવું રાખેલું કે હયાત વાર્તાકારો, કારણ કે બયાન તો હયાત હોય જ આપી શકે, બધું તો અઘરું પડે. આ ત્રણમાં આજે 33 જેટલી વાર્તાઓ છે એમાંથી મેં રેન્ડમલી વાંચતો ગયો અને મને એમ થયું કે આ ત્રણેક વાર્તા અને વાર્તા વિશે કરતા બી ટૂંકમાં વાર્તાની વાત અને એના બયાનોમાંથી થોડાક અંશ હું કહીશ. પહેલી વાર્તા છે અશોકપુરી, ઠીક છે, અશોકપુરીની છે, જુબેદા કી બચકી, બહુ સરસ વાર્તા છે. બીજી વાર્તા છે મધ્યકાલીનમાંથી નવનીત જાની, વીવી બ્રાન્ડ, ડબલ ટેસ્ટેડ, કૌંસમાં વિક્ટરી, કૌંસમાં 280 ml, આ એમનું શીર્ષક છે. અને અભિમન્યુ આચાર્યની ચૂંટણી. ત્રણ કાળના ત્રણ વાર્તાકારો અને એની ત્રણેયની વાર્તાઓ એ લગભગ એમના સમયના મૂલ્યો અને એ બધાને એનું પ્રતિનિધિત્વ કરે છે. જુબેદા કી બચકીમાં વાર્તા છે સાવ સામાન્ય નીચલા વર્ગની જુબેદા નામની મુસ્લિમ મહિલાની. એને ઘરે પરત આવે છે પત્ની, રિસામણે ગઈ હતી ને ત્યાંથી ઘરે પરત આવે છે અને એને ઢોરમાર પડે છે અને ઢોરમાર પડવાનું કારણ એની સોતન ઘરમાં બેઠેલી છે યુવાન એ છે. ત્યાંથી ઢોરમારથી વાર્તા શરૂ થાય છે અને આખી જુબેદાની વાત આખી એ સરસ એમણે લખી છે. તો એમાં અશોકપુરી શું લખે છે એના થોડાક અંશો આપણે જોઈશું કે આજે વાર્તા કરી તો એ વાર્તા અંગે અશોકપુરીએ શું કીધું. લેખકને કેમ ટેવ હોય વાર્તાઓ મારી આજુબાજુમાં આવીને ટોળે વળી ગઈ ને મને પસંદ કરો મને પસંદ કરો, એવું તો બધું હોય જ છે, પણ એસેન્સ જે એકદમ સ્ટ્રોંગ છે, સ્ટ્રોંગ વાત જે છે ને એમાંની હું થોડી કહીશ. એવું કહે છે અશોકપુરી કે વાર્તા જુબેદા કી બચકીનું શીર્ષક જ તમને ચોંકાવી દેશે, કેમ કે વાર્તા ગુજરાતી પણ એનું શીર્ષક છે જુબેદા કી બચકી. એમ કેમ? તો મિત્રો તમે જાણી લો કે આ વાર્તા જ નહીં, લખાતી દરેક વાર્તાઓ રેઢિયાળ અને નચિંત નિંભર સમાજને ચોંકાવી દેવા, ચમકાવી દેવા માટે લખાતી હોય છે. સમાજને તો એમ કે આ મૂંગાઓનું છે કોણ જે એની વાત કરે કે વકીલાત કરે, વાર્તા માત્ર ચોંકાવી ન દે તો એ વાર્તા શાની? વાર્તાનું વાસ્તવ ધગધગતા ઉનાળામાં આપણને ઉઘાડા પગે ખડા કરી દે એવું નિષ્ઠુર હોય છે. વાર્તા આપણી સામે એના એવા સવાલ, એની એવી પરિસ્થિતિ કે એવું વાસ્તવ ખડું કરે છે જેના કોઈ જવાબો નથી હોતા, મારી તમારી કે કોઈની પણ પાસે. વાર્તા અંગે લેખકની જે અંદરની વાત આવે છે એ આપણને મળી રહી છે. આગળ એક જગ્યાએ એવું સરસ વાત નીકળી છે કે મિત્ર, ન માત્ર આ વાર્તા મારી દરેક વાર્તા નવલકથાઓમાં માનવ મનની આટી ઘૂંટી અને સ્ત્રી હૈયાની ગૂઢ લાગણીઓનું આલેખન કરવું મને ગમ્યું છે. સ્ત્રીના અસ્તિત્વનો હું સદાય પક્ષધર રહ્યો છું, ન માત્ર પક્ષધર, જરૂર પડી ત્યારે એ ફરિયાદોનો હું વકીલ પણ બન્યો છું. અહીં મેં ભલે ને જુબેદાની કે જુબેદાની બચકી જેવા એના સંસારની ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ બતાવીને વાત કરી, પરંતુ જુબેદા જેવી નિયતિ ધરાવતી સરેરાશ ગુજરાતી અને ભારતીય સ્ત્રીઓની છે આ વાર્તા. નિયતિને વશવર્તી પરિસ્થિતિને સ્વીકારતી નિર્બળ નાયકોની વાર્તાઓ ઘણાએ લખી છે, પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિમાંય પોતાની બચકી જેવા સંસારને સાચવતી સંભાળતી ભારતીય સ્ત્રીની છે આ વાર્તા. અહીંયા બચકીનું મહત્ત્વ આપણને મળે છે. શક્ય છે કે અત્યંત સજાગ વાચક હોય એ જ કદાચ બચકીની ઉપસ્થિતિને પામી શકે. આજે વાર્તાના પરિપ્રેક્ષ્યની અંદર કાચા વાચકો, શિખાઉ વાચકો અથવા તો ઘણી વખત સજવાચકો પણ ચૂકી જતા હોય એવી વાત એમણે અહીંયા મૂકી છે. બચકી શું છે? તો જુબેદા એમણે એક સાહસ કર્યું છે કે
સ્ત્રીની વાત કરે સવિતાની અને મમતાની ને એની એના એના એની પીડાઓની વાતો થતી હોય, આ એવું કહે છે કે હું આડો ઊંધો ક્યાં ચાલ્યો. આપણે એક સર્જકે લેખે આ કથાકણ પર વાર્તા કરવાનું નક્કી કરી મેં મારી સર્જકતાને અહીં જરા જુદી રીતે સરાણે ચડાવી છે. કારણ કે પડકારજનક તો છે, પોતે આખી જિંદગી એક પીઠ પેલું કોઈક કોઈક બાવાજી સમુદાયના ધાર્મિક જે પેલા હોય એવા મઠના સંતાન તરીકે આખી સંસ્કૃતિ જુદી જોઈ છે અને આખી સંસ્કૃતિ નવી લાવીને મૂકવાની વાત કરી, મથામણ કરી. તો કસ્બાના ગુજરાતી ગામથી મુસલમાન પરિવારનું એના ધંધા નાના એમના સારા લખણ કે અપલખણ સહિત એમની વૃત્તિઓ પ્રવૃત્તિઓને તેમને કે કોઈને અન્યાય ન થાય તેમ આલેખવાનો નિર્ણય કર્યો. તેની પડખે કશું હટકે કર્યા કરતાં ભારતીય મુસ્લિમ પરિવારની વાત એટલા સર લખી કે મારે મારા સોનાને વાર્તાની એરણ પર મૂકીને કસવું ચકાસવું હતું. આમ તો આવી વાર્તા કોઈપણ વાર્તા લેખકના મુકાબલે કોઈ મુસ્લિમ લેખક જ વાર્તાને ન્યાય આપી શકે એવા સામાન્ય મતને પડકારી બધાથી ઉફરા ચાલીને મેં ઝુબેદાનો અઘરો કેસ હાથમાં લીધો. મિત્રો, મેં તો ઝુબેદાની વાર્તા કરી લખી અને ભારતીય નારી સમાજની ઠંડી તાકાતની વાત કરી છે. પશ્ચિમના મુકાબલે મારી ભારતીય નાયિકાઓ ભલે જરા ઝાંખી નિર્બળ કે ઓછી ચતુર જણાય પરંતુ તેમ નથી, તે સૌની તાકાત અને કોઠાસૂખ થકી આપણા જીવાતા જીવન રળિયાટ છે. કોઈ પણ સ્ત્રી કે પુરુષ માટે આજે ઘર કુટુંબ છોડવું કે ત્યજી દેવું અઘરું નથી. અઘરું છે ઘરને ઘર બનાવી આપવું. સ્ત્રી મટી જાય ઓગળી જાય ત્યારે આપણા ઘર બને છે. મિત્રો, હા, ઝુબેદા કી બચકી વાર્તા નિમિત્તે મારે આટલી વાત કરવી હતી, તેથી મેં એ મારી વાર્તા કહેવા બદલે ભવૈયાની જેમ મારી વાર્તા ભજવી બતાવી. સર્જક માત્ર એ પડદા પાછળ રહી જે વાર્તા ઘડતી બતાવવાની હોય છે તે વખતે એને જોતો સાંભળતો દર્શક પોતાના ચંડોળમાં બેઠેલો લાગે. વાર્તાનો વાચક પોતાને ચંડોળમાંથી ઉતર્યા પછી પોતાને ફેર ચડ્યાનું કે ચડેલો શ્વાસ પરાણી હેઠો બેસે તેવું અનુભવશે કે એ પણ ઝુબેદા સાથે તળે ઉપર થઈ ગમતી ગમગીન થશે તો હું આ વાર્તા લખ્યાની સાર્થકતા અનુભવીશ. આ એક સરસ વાત છે. પછી મધ્યકાલીન વાત કરીએ વિવિ બ્રાન્ડ નવનીતભાઈ જાની. બહુ કલ્પનાનો આવે એવી શરૂઆત છે. વિષ્ણુ ભગવાન ને ગરુડજીના વિવિ બ્રાન્ડ નામની સોળાની વાત ચાલે છે મૂળ વાત, અને શરૂઆત થાય છે ગરુડને વિષ્ણુ ભગવાનના ડાયલોગથી. વિષ્ણુ ભગવાન એને એક ચોપાનીઓ આપે છે કે લે આ વાત પૃથ્વી ઉપર સેના અત્યારે ચશ્માઓ વહી રહ્યા છે, અહીંયા તો આપણે મદિરા પીએ છે, પૃથ્વી ઉપર શું પીવા રહ્યું છે? સોડા પીવા રહ્યું છે. ત્યાંથી સોડા ઉપર લઈ જાય છે વાર્તા. સોડા અને સોડાનો સોડા બનાવતો એક માણસ પ્રલંબ વાર્તા છે, અને કદાચ થોડા વર્ષો પૂર્વે મેં વાંચ્યું હતું તો આ વાર્તાને હું ના પામી શક્યો હોત. થોડા વર્ષોમાં મારું પણ જે ટ્રાન્સફોર્મેશન સીએમના લેટરથી લઈને આજ સુધીનું છે એવું મારું પણ થયું છે થોડું, તો આ વાર્તા હું પામ્યો. પણ એની સાથે જનકભાઈની છત્રછાયામાં ઉઠ્યો એટલે જે સામ્યવાદની સમજણો છે, વંચિતોની શોષિતોની વાત છે, એ આખી વાર્તાની અંદર એમણે મૂકી છે અને બહુ સરસ રીતે મૂકી છે. 6 અધ્યાયની વાર્તા છે એટલે બહુ લાંબી વાર્તા છે. એક સોડાવાળો છે, શેરીમાંથી તૈયાર સોડા ગેસ ભરેલી લાવી અને રેલવે સ્ટેશન ઉપર વેચે છે અને બસ સ્ટેન્ડ અને બધે વેચે છે, અને પછી એને એક દિવસ ભૂત ઉપડે છે એટલે એ સોડા ભરવાનું મશીન લઈ આવે છે, ઓલું ગેસ ભરવાનું. એટલે એમ કે આપણે લાવીને ઓછો નફો કરવાને કરતાં આપણું મશીન હોય તો આપણે કરીએ. આધુનિકતામાં આધુનિકતાના તરફ એક ડગલું ભરે છે, પહોંચ નથી એટલે દેવું લઈને દેવું કરીને મશીન લાવે છે. કેવી કેવી ચાપલુસીઓ એને બધી કરવી, રેલવેના સ્ટેશન માસ્તરની ચાપલુસી કરવી પડે, રોજ મફત સોડા પાવી પડે, તોય ગાળો ખાવી પડે, તોય અપમાન સહન કરવા પડે, લોકોને કરગરવું પડે કે સાહેબ પી લ્યો ને એમ. આવી કરતાં આધુનિકતા અને જે વિકાસની દોડ છે એમાં માણસ કેવો કચડાઈ જાય છે ત્યાં સુધીની આખી એક સરસ વાર્તા છે. અને એ વાર્તા વિશે જ્યારે જે વાત કરે છે એમાંથી ત્રણેક મુદ્દાઓ મેં એમના બયાનના હું કહીશ કે વિવિ બ્રાન્ડ કૌંસમાં બ્રાન્ડ ડબલ ટેસ્ટેડ વિક્ટરી
કૌંસમાં 280 ml આવું કંઈક વિચિત્ર નામ ધરાવતી મારી વાર્તા એવી જ કંઈક વિશિષ્ટ કથન શૈલી ધરાવે છે. વાર્તામાં વાર્તા અને અધ્યાયોમાં વિભાજિત આ વાર્તા વિષ્ણુ ભગવાન અને તેના વાહન ગરુડના સંવાદથી શરૂ થાય છે અને સોડા બાટલી એટલે કે સાદી સોડા વેચનારા ધોળા નામના એક સામાન્ય જણના હાલવાલ હાલાકીને મદ્દેનજર રાખતી વિશિષ્ટ સર્જકોમાં રાજતી માળખાગત સુવિધાઓથી હજી દૂર રહેલા વર્ગને મલ્ટીનેશનાલિઝમના દ્રાવણમાં ડબોળવા તરફ લઈ જતી એક ક્રૂર વાર્તા છે. લેખક પોતાના વાર્તાને ક્રૂર વાર્તા કહી રહ્યા છે, કારણ કે લેખકને જે વિષય છે, જે આખી વાત છે, એના માટે ખૂબ ગહેરું સંવેદન છે કે વિકાસની દોડમાં નીચેનો માણસ પીલાઈ જાય છે પણ ખબર નથી પડતી, એ કહે છે. પણ એ વાત સોડા બાટલીની કરવાની નહોતી, એ સાદી સોડા બાટલીની જગા એ રીતની ઇકબાલભાઈની નામની જગ્યા પણ કોણે લઈ લીધી, શા માટે એ જગાઓ બોટવાથી કોને ફાયદો થયો, આ વાત મુખ્ય હતી. વાર્તા ભલે જીવનના નાનકડા અંશને પ્રસ્તુત કરતી હોય, જીવનને આપણે વાર્તાકારે સમગ્રતયા જોવું રહ્યું એમ સમગ્ર જીવનને જોવાથી વાર્તામાં પ્રસ્તુત જીવનાંશની વિરાટતા વ્યાપકતા કે ઊંડાણને તાકી શકાશે. સપાટ બયાન કરનારને એ ખ્યાલ રહે કે એનું બયાન સપાટી કરતાંય છીછરું બની રહે છે. ભગવાન વિષ્ણુ અને તાત્સર્ય પ્રસંગ ક્યાંથી ઉભરી આવ્યો મને યાદ નથી. આ એક પ્રોસેસની વાત છે કે વિષ્ણુ ભગવાન ક્યાંથી આવ્યા આ વાર્તામાં એ યાદ નથી. કદાચ એ સમયે હું ગરુડ પુરાણ વાંચી રહ્યો હતો, પણ અહીં ગરુડ સમર્થતા અને હોલું લાચારીના સંદર્ભે ઉપસી આવ્યા છે. સમર્થ કો નહીં દોષ ગુસાહી એ પંક્તિ પણ કદાચ મને વારે થાય હશે. આ બધું ક્યાંથી આવ્યું એની વાત આમાં આપણને ખબર પડે. અને છેલ્લે એવું કહે છે કે આ વાર્તાની રૂપરચના બાબતે થોડી વાત કરું. આમ તો આ વાર્તા સામાન્ય રીતે પ્રથમ પુરુષ એક વચનમાં લખવા ધાર્યું હતું, લખી પણ ખરી. પ્રોસેસ જોજો, એ વાર્તા ક્યાં લખી હતી અને ક્યાંથી એ કેવી રીતે એમણે શું કર્યું એની પ્રોસેસની વાત કરે છે લેખક. કે આમ તો એક વચનમાં લખવા ધાર્યું હતું, લખી પણ ખરી, પરંતુ સમગ્રને પામવાની નેમમાં એ કથન પદ્ધતિ કશું ખૂટતી હોય એવો અનુભવ કરાવતી હતી. અંગતતા પણ આડે આવતી હતી. મારે બદલતા માહોલને એમ નહીં બદલાઈ શકતા અને એક માનવ પ્રતિનિધિને જરા દૂરથી જોવો હતો, જેથી પક્ષપાતની માત્રા નહીવત રહે. આ બહુ મહત્વની વાત છે. પહેલો પુરુષ એકવચનથી લખો ત્યારે ક્યાંક ને ક્યાંક જોડાઈ જાઓ, એની બધી માયાઓ પણ સાથે સાથે વળગે, એ વાર્તામાં દેખાય નહીં. એટલા માટે આખી એની વાર્તાની કથન પદ્ધતિ એમણે બદલી. સામાન્ય રીતે આપણે એવું જોઈએ છીએ કે મેટ્રો સિટીથી પ્રવેશતો બદલાવ જ્યારે ગામડા ગામમાં પ્રવેશે ત્યારે સામાન્ય માણસની તળે ઉપર થવાની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. આ વાર્તામાં સુખનો રોટલો ખાતા માણસ થતા બદલાવને જોતો હોવા છતાં સમજી શકતો નથી એ કરુણતા છે. નહીં સમજવાની કરુણતા એનો રકાસ આણે તો એ તો જાણે સમજ્યા, પણ અગાઉ કહ્યું એમ આવી અણસમજ એના અને એના જેવા અનેકોને મરણતોલ ફટકો પહોંચાડે અને શું માત્ર એક કરુણતામાં જ ખપાવીને આગળ વધી જશું. વિકાસની વ્યાખ્યા પુનઃ વિચારણા માંગી લે છે. માત્ર વાર્તા મનોરંજન નથી, એક થોટ પ્રોસેસ છે, વંચિતોની વાત છે. વિકાસથી જે થઈ રહ્યું છે એ દેખાતું જ નથી. પાકિસ્તાનના એક વડાપ્રધાન ડરી ગયા ને ત્યારે બોલ્યા હતા કે શાંતિના ફૂલોને, નરેન્દ્ર મોદીથી ડરી ગયા હતા, શાંતિના ફૂલોને તોપથી કચડી ના દેવા જોઈએ. તો એવી રીતે આ માણસ એવું કહે છે. કેટલાનો ભોગ લેવાય છે જેની કોઈને ખબર જ નથી હોતી, ક્યાંય ખબર નથી હોતી કે આપણે આ કોઈક એક મોટું મકાન બની ગયું તો એની અંદર કેટલા ક્યાંક ભોગમાં લેવાઈ ગયા એ નથી ખબર. એના માટે એને જીની સંવેદના છે અને એની આ વાર્તા છે. માત્ર શોષણની કે પીડાની કે એ વાર્તા બનતી હોય ને એની પાસે આખી એક લેયર છે, વિચારધારા છે, એ વિચારધારા મૂકી રહ્યા છે. એટલે આવું પણ એક સરસ કામ થયું. અને છેલ્લી વાર્તા વાંચવાની વાત કરી લઈએ તો ચુન્ની અભિમન્યુ આચાર્યની વાંચી હશે એને બધાને ખબર છે કે આધુનિક યુવતીની વાત છે જે કોઈ બંધનોમાં બંધાતી નથી, એકદમ ફ્રીલી જીવે છે. એના બોયફ્રેન્ડ સાથે એનું બ્રેકઅપ થયું છે, એ સાથે એમનામ જ રહેતા હશે અને બ્રેકઅપ થયું છે, હવે બીજા શહેરમાં ગઈ છે. તો ટિન્ડર નામના એ પેલું રડવા નથી બેસતી, એવી છોકરી નથી કે જે રડવા બેસે છે કે મારો બોયફ્રેન્ડ તૂટી ગયો એટલે હું બાલ્કનીમાં બેસીને નિશાશા નાખ્યા કરું, એવી નથી. એ ટિન્ડર એપ ડાઉનલોડ કરે છે, ટિન્ડરની અંદર નવા છોકરા ગોતે છે, રાત્રે ઘરે રૂમે બોલાવે છે, દારૂ સાથે બેસી પીએ છે, આ પ્રકારની એક છોકરી છે ને એની સાથે પેરેલલ એક બિલાડી સાથે ને સાથે છે.
અને વાર્તા મજાની વાર્તા, આધુનિક યુગની આધુનિક વાર્તા છે, કારણ કે વાર્તાકાર આજનો છે. તો એ જ્યારે આ વાર્તા વિશે વાત કરે છે ત્યારે અમુક વસ્તુ જાણવા મળે છે કે ચુન્નીએ મારો વાર્તા સંગ્રહ પ્રગટ થયો એ પછીની પહેલી વાર્તા છે. એપ્રિલ 2018માં સંગ્રહ પ્રગટ થયો અને ઓગસ્ટમાં આગળ અભ્યાસ માટે મારે કેનેડા જવાનું થયું. આ 4 મહિના દરમિયાન આ વાર્તા શરૂ થઈ. પહેલો ડ્રાફ્ટ ભારતમાં હતો ત્યારે લખાયો, અમુક મિત્રોને વંચાવેલો, પણ બહુ સંતોષ નહોતો મને. ડ્રાફ્ટ પડ્યો રહ્યો. ઇન્ડિયાથી કેનેડાની ફ્લાઇટમાં બીજો ડ્રાફ્ટ શરૂ થયો. આ ઓક્ટોબરમાં નવા દેશમાં આવી ગયો. એના 1 મહિના બાદ 4 ડ્રાફ્ટ પછી વાર્તા પૂરી થઈ. આ આટલી વિગત એટલા માટે કે આ વાર્તા લખાતી હતી ત્યારે હું એક ટ્રાન્ઝિશનલ ફેઝમાં હતો. જીવનનો એક પડાવ પાર કરી બીજા પડાવ તરફ ગતિ કરી રહ્યો હતો અને ચુન્ની વાર્તા એ મારી વાર્તા લેખન યાત્રામાં નવો પડાવ હતી. લેખન અને જીવન બંને ક્ષેત્રોમાં હું બેઝિકલી ઉચાળા ભરી અને સ્થિત્યંતર કરી રહ્યો હતો. એ જે સ્થિત્યંતર છે એ વાર્તામાં પણ આપણને અનુભવાશે ક્યાંક ને ક્યાંક. એ મૂકી આપે છે. આપણને આ ખબર ના હોય બેક વાર્તાના બેકગ્રાઉન્ડમાં લેખક કઈ સ્થિતિમાં હતો એ આપણને આપે છે. પછી ઘણી બધી વાતો એણે વાર્તાના વર્લ્ડ વિશ્વ સાહિત્યના વાર્તાઓ વિશેની થોડી વાતો કરી છે. પણ બીજી એક વાત મને મહત્વ લાગી છે કે કહેવાય છે કે શોર્ટ સ્ટોરી ઇઝ એન આર્ટ ઓફ બ્રેવિટી. જેટલું ટૂંકમાં સચોટ રીતે વાત કરી શકાય એટલું જ વાર્તાને ઉકારક. આ સચોટતા મેળવવામાં અને વર્ણનનો મેદ ઓછો કરવામાં સંવાદ મહત્વનો ભાગ ભજવે છે. ઘણા લેખો પોતાને જે કહેવું હોય છે એ પાત્રો દ્વારા બોલાવડાવે છે. એના લીધે વાર્તાઓ અભિધાનો દોષ વહોરે છે. બધું સીધે સીધું વાચકોને પેટ પર સજાવીને આપી દેવામાં આવે છે. કોઈ વ્યંજના નથી રહેતી. વાચકો માટે વિચારવાનું કશું બાકી જ નથી રહેતું. લેખકો બધું જ કરી આપે છે. હું પણ આગળની ઘણી વાર્તાઓમાં આ જાળમાં ફસાયેલો છું. જો બહુ મહત્વની વાત છોકરો એ કરે છે. એવું નથી કહેતો હું આ નથી કરતો કે બીજા બધાએ કર્યું છે ને હું તો બધાથી ઉપર છું. એ કહે છે કે હું પણ આ દોષનો ભોગ બનેલો છું. આ લેખકની વાત આપણને કદી ખબર ના પડે કદી કે એ લેખકની આ વાર્તામાં એણે પ્રયાસ કર્યો છે તો એ દોષને નિવારી શક્યા છે. એટલે જ ચૂંટણી વાર્તા માટે મારી નાટ્યલેખનની તાલીમ પણ મને ખૂબ કરક નીકળેલી એવું આજે વાર્તા જોતા લાગે છે. સંવાદોમાં અતિશયોક્તિ નથી. વાર્તા પાત્રોને મેં મારી વાત કહેવા માટે માઉથપીસ તરીકે નથી વાપર્યું. એવું સમજાય છે. પાત્રો પોતાના સંદર્ભ પ્રમાણે સંવાદ કરે છે અને એ સંવાદ કઈ રીતે કોઈક રીતે પોતાનું તેમનું પાત્ર ઉજાગર કરવામાં કે કથા આગળ વધારવામાં ઉપયોગી નીવડે છે. ચુન્નીની નાયિકા શૈલી બાહ્ય પરિબળોથી પીડાયેલી નથી. ભણેલી આધુનિક બેંગ્લોર જેવા મોટા શહેરમાં રહેતી અને એકલી કમાતી એક ગુજરાતી સ્ત્રી છે. બ્રેકઅપ થયા પછી એ રોદણા નથી રડી રહી. એક્સ પ્રેમીજનોની યાદમાં ખોવાયેલી નથી. એણે તો મોબાઈલમાં ડેટિંગ એપ નાખેલી છે. બીજા પુરુષોનો સંગ તે ઈચ્છે છે. જાતીય ઈચ્છાઓ પૂરી કરવા માટે પ્રયત્નો કરવામાં એ કોઈ નાનમ કે શરમ નથી અનુભવતી. એ પૂરેલ થયેલા સંબંધથી આગળ વધવા માંગે છે. એક તરફ જાતિ ઈચ્છાઓનું ખેંચાણ છે તો બીજી તરફ જાતિ સંબંધોની અને તેમાં રહેલી છુપી હિંસાની પોતે જ એને નથી સમજતી એવી ચીડ છે. આવા પરસ્પર વિરોધી ખેંચાણ અનુભવતી આ નાયિકા છે અને જેના માટે સેક્સ કે પ્રેમ કશું જ સીધું સરળ નથી એવી એક સ્ત્રીની એકલતા વેદના અને વાસનાની આ વાર્તા છે. હા, હવે એકાદ કર્યું હતું પણ હવે એ વાત નથી કરવી. ટૂંકાવીએ કારણ કે હવે કદાચ સમય પણ 2 મિનિટ ને બસ સરસ ચાલો ટાઈમ ટુ ટાઈમ ચાલ્યું. તો આ છે અમારી અને અંતે પ્રકાશિત થયું અને જેમ ધ્રુલાએ એ જેતલ શર્મા કર્યું ને ઉદઘાટન એટલે સોરી ઉદઘાટન નહીં પણ વિમોચન. પણ અમને આનું વિમોચન કરવાની તક કારણ કે એ કોરોના પછીનો ગાળો હતો અને એ બધી ઘણી બધી સમસ્યાઓ હતી અને અમે પુસ્તકને એમનો મજા તરતું મૂકી દીધું અને અમને ખૂબ મજા પડી. આ કથાકથન પોતાને કરવાની આવકાર પણ સારો મળી રહ્યો છે. હવે છેલ્લી એક વાત કહી દઉં કે જે અશોકપુરીને કારણે ખીજાણાને શરૂઆત થઈ પહેલી જ વાર્તામાં કાકા રોવા જેવો થઈ ગયો કે આને તો મને કકડાયો. એ જ અશોકપુરી આજે સવારે ધ્રુવને ફોન કરી અને અભિનંદન આપે છે. ખૂબ ખૂબ આભાર ધર્મેન્દ્રભાઈ. તો કથા અને કથન 450 રૂપિયાની કિંમત છે.
150 રૂપિયા લેસ છે, ગણિત આમે મારું બહુ કાચું છે. ખૂબ આનંદ થયો મારા સંપાદકીય અનુભવ એ વિષય પર આ બંને મિત્રોએ વાત કરી. મુખ્ય જે સર્વસામાન્ય કોમન વાત હતી બંને મિત્રોમાં એ હતી એમની તાલાબંધી, પોતાના વિષયને લઈને એનું સમર્પણ અને ભંડર સતત એમની સાથે જોડાયેલું છે એના કામ સાથે. અને આ ગુજરાતી ભાષાના બે ઉત્તમ સંપાદનો છે અને આ સંપાદનો ગુજરાતી ભાવકોને મળ્યા છે તો હું ગુજરાતી ભાવકોને પણ અભિનંદન પાઠવું છું. આ પુસ્તક અત્યારે અહીંયા એક હેરી પોટર ગલી છે ત્યાં હૃદયકુંજ નામનું અદ્ભુત એક જગ્યા વિરાજમાન છે, ત્યાં હૃદયકુંજની પાસે આ પુસ્તક કથા અને કથન તમને પ્રાપ્ત થશે. દરવાજા પાસે એક ડાયરી રાખી છે, ડાયરીમાં આપ આપનો મોબાઈલ નંબર નોંધાવી શકો છો, તો આવનારા કાર્યક્રમોની વિગતો તમને એ મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર થ્રુ મળી જશે. આવનારા દિવસોમાં હવે નવજીવન ટોક્સમાં પહેલાં તો આપણી 8 ઓક્ટોબરે વરસાદના કારણે અમે પાછળનો જે પ્રોગ્રામ કેન્સલ કર્યો હતો એ નિયતિ અંતાણી વાર્તાકાર સૌરભ પાઠક વિશે વાત કરવા આવવાના છે. ગુજરાતી ભાષાના એક સમર્થ વાર્તાકાર કાળના પાલોમાં સે જે નામ ઢંગાણું છે, તો એ નામ પર જરા જુદી રીતે ચર્ચા થાય અને નવી પેઢી સુધી એ વાર્તાકાર પહોંચે એવો પ્રયત્ન છે. તો નિયતિ અંતાણી આવવાના છે. એ પછીના બે રવિવારે વર્ષાદાસ દિલ્હીથી આવે છે ગાંધીજી વિશે વાત કરવા માટે. તો વર્ષાદાસ પોતાની વાત કરવાના છે અને ખાસ રાબરથી રમઝાન હસાણી આવી રહ્યા છે, મનુભાઈ પંચોળી દર્શકનું રામાયણ અને મહાભારત એ વિષય ઉપર વાત કરવા માટે. તો આપ સૌને હું સાદર નિમંત્રણ પાઠવું છું. અમારા મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ ઉપસ્થિત છે, એમનો આભાર માનું છું. અમારા પરામર્શક શિલ્પા દેસાઈ, એમનો આભાર માનું છું. અમારી ટીમ છે, મિલનભાઈ છે, તુષારભાઈ છે, દેવલ છે, મેહુલ, હિમાંશુ, કિશન, એ સૌનો આભાર માનું છું, તમારો આભાર માનું છું. અને ખાસ તો આજના બે આપણા વક્તા ધર્મેન્દ્ર ત્રિવેદી અને ધ્રુવ પ્રજાપતિ, એમનો વિશેષ આભાર માનું છું કે આપ નવજીવનના નિમંત્રણને માન આપી પધાર્યા અને આપે આપના સંપાદકીય અનુભવ અમારી સાથે વહેંચ્યા. તો ફરી મળીશું નવા સુંદર કોઈ આવા વિષય સાથે. ત્યાં સુધી અમને આપો રજા. શુભરાત્રી.